ગુડ મોર્નિંગ, નમસ્કાર. શું આવી ગયું છે? ચાલો, કેટલા લોકો આવી ગયા છે? જ્યાં સુધી બીજા મિત્રો જોડાય ત્યાં સુધી આપણે અનએકેડેમીનો પરિચય લઈ લઈએ. ભારતની એજ્યુકેશનલ એપ્લિકેશન કે જે અત્યારે લીડિંગ છે, મોખરે છે, અને શૈક્ષણિક એપ્લિકેશનની અંદર જો આપણે કોઈનું નામ લેવું હોય તો અનએકેડેમી જે છે એ અત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં, આપણી જીભ ઉપર અને આપણા મનમાં આવે. કારણ કે કોમ્પિટિટિવને લગતું અને અધર કોર્સિસ પણ એને લગતું જે કામ અનએકેડેમીએ ઉપાડ્યું છે એ ખરેખર અનપેરેલલ છે. એટલે આપણે 100% એમને એ બાબતે તો વખાણવી જ રહી એપ્લિકેશનને. તો ઇઝ ડુઈંગ અ ગ્રેટ વર્ક અકોર્ડિંગ ટુ મી. અને હેડ આઈ બીન ઇવન અ સ્ટુડન્ટ ઇન્સ્ટેડ ઓફ બીઈંગ અ એજ્યુકેટર ઓર અ ફેકલ્ટી ઇન અનએકેડેમી, આઈ ઓલ્સો વુડ હેવ બીન વોચિંગ ધી સેમ વિડીયોઝ ફોર માય પર્પઝ. એટલે જે પ્લેટફોર્મ આપણને માધ્યમ પૂરું પાડ્યું છે અનએકેડેમીએ, એમના માટે તમે અને હું આપણે બંને એમના ઓબ્વિયસલી આભારી છીએ અને આભારી રહેશું એમ કહી શકાય. 2400થી વધારે કોર્સિસ છે, એટલે આપણે એમાં કોઈ એવું પણ ટેન્શન નહીં કે સર મારો કોર્સ આમાં છે નહીં, કે મારે જે વસ્તુની તૈયારી કરવી છે આમાં અવેલેબલ નથી, એવા પણ કોઈ એક્સક્યુઝિસ નહીં. ઓલમોસ્ટ જેટલું કેટલું પણ એવું નથી કે આની અંદરના સ્ટુડન્ટ્સની સંખ્યા ઓછી મળશે એન્ડ સો તો એ કોર્સિસ એ નથી ચલાવતા, એવું એ નથી. ધે રન મોર દેન 2400 કોર્સિસ. એટલે એ એક ગ્રેટ અને બિરદાવાલા એક એમનું કામ છે. હવે જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મારું નામ છે કિશન જોશી. ગુજરાત 360માં હું પહેલાં લેક્ચર લેતો અને આજે પાછો આની અંદર પાછું શરૂ કર્યું છે, બીકોઝ નાવ વી વોન્ટ ટુ ગ્રો ધીસ ચેનલ. અને અધરવાઇઝ હું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સની અંદર હતો, જેટલા રેગ્યુલર મિત્રો છે એમને ખ્યાલ જ છે. પણ સિન્સ કે નાવ વી ઓલ્સો વોન્ટ ટુ હેવ અ ગ્રોથ ઓફ ધીસ ચેનલ, તો વી આર ટ્રાન્સફરિંગ ટુ ધીસ ગુજરાત 360 એન્ડ વિલ ડૂ અવર બેસ્ટ. જય શ્રી કૃષ્ણ. કોમલજી, સારું થયું કે તમે અહીંયા આવી ગયા, બિકોઝ આઈ વોઝ વરીડ એન્ડ વન્ડરિંગ અબાઉટ દેટ યુ વુડ ટ્રાય ટુ ફાઇન્ડ મી ઓવર ધેર. બધા લોકો ત્યાં જશે લેટ્સ ક્રેક ગુજરાતમાં અને કદાચ રાહ જોતા હશે, તો આઈ વોઝ ઇન ધેટ આઈડિયા. બટ થેન્ક ગોડ એટલીસ્ટ વન ઓર ટુ ઓફ અસ નો દેટ આઈ એમ ટ્રાન્સફર્ડ ટુ ઓવર હિયર. અધર પીપલ વુડ ઓલ્સો કમ ટુ નો વેરી સુન. તો જ્યાં સુધી મારી વાત છે, હું કયો સબ્જેક્ટ ડીલ કરીશ ને શું નામ છે, આઈ એમ કિશન જોશી. અને ટીચિંગ એક્સપિરિયન્સ કંઈક 9 વર્ષ જેવો છે. એમાં એવું છે કે મારો ફેસ જે છે ને એ જ તમને ઇનોસેન્ટ અને એકદમ નાઇવ લાગે છે. અધરવાઇઝ આઈ એમ રિયલી રનિંગ, આઈ એમ એન એજેડ પર્સન, એકદમ એજેડ પર્સન હું થઈ ગયો છું, વયોવૃદ્ધ થઈ ગયો છું. એટલે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે સર 9 વર્ષ ત્યાં ભણાવો છો, એમાં વાત એવી છે છોકરાઓ કે હું હતો જ્યારે FY માં ત્યારથી હું ભણાવતો, પણ એને આપણે કાઉન્ટે નથી કરતા. હું જે રેગ્યુલર આની અંદર મેં કાઉન્ટ કર્યું છે, નહીં તો TY પછી જ કાઉન્ટ કર્યું છે. TY પછી મેં પ્રોફેશનલી મારા માટે, મતલબ કે અર્નિંગ પ્રમાણે બરાબર, પ્રોફેશનલી મેં TY માં હતો ત્યારે મેં જ્ઞાનદીપ ક્લાસીસ કરીને કંઈક હતું ઉપલેટાની અંદર, અને ત્યાં હું એક સ્પોકન ઇંગ્લિશના ધોરણ 8-9ના જે વિદ્યાર્થીઓને એ સ્પોકન ઇંગ્લિશમાં આવતા હોય એનું સ્પોકન ઇંગ્લિશ લેતો અને બાકી 10-11-12ના પેપર ચેક કરતો. ત્યારની વાત છે આ FY SY TY દરમિયાન, એટલે SYમાં હું ઓલમોસ્ટ આ સંસ્થામાં જોડાઈ ગયો હતો. 10-11-12ના પેપર ચેકિંગથી મારી શરૂઆત થઈ હતી અને દે યુઝ ટુ પે મી 1 રૂપી અ પેપર. એટલે આખા પેપરમાં એ લોકો મને 1 રૂપી આપતા, અને એ પેપર કંઈક હોય 100 માર્ક્સનું તો હોય જ, પણ ઓછામાં ઓછા 48 પેજ તો ગણી લેવાના. એટલે આ બધું હું ચેક કરીને આપું એમને કી પ્રમાણે. દે યુઝ ટુ પે મી, પણ ઇન ધોઝ ડેઝ 1 રૂપી વોઝ ઓલ્સો અ બિગ અમાઉન્ટ. 1 રૂપિયાના ખોબો ભરીને આંબલિયા આવતા, ભીડેના સમયની વાત છે આ બધી. હવે રહી વાત મારા એજ્યુકેશનની, તો મેં BA MA MPhil અને PhD કરેલું છે ભાઈ, બેચલર ઇન આર્ટ્સ, માસ્ટર ઇન આર્ટ્સ, માસ્ટર ઇન ફિલોસોફી અને ડોક્ટોરેટ ડિગ્રી જે છે અત્યારે ચાલુ છે. અને આ બધી વસ્તુઓ મેં માત્ર ઇંગ્લિશ એઝ અ કોર સબ્જેક્ટ કરેલી છે.
બરાબર, ઇંગ્લિશ એઝ અ કોર સબ્જેક્ટ છે આની અંદર, બેચલરમાં પણ ને માસ્ટરની અંદર પણ. મારો કોઈ બીજો સબ્જેક્ટ હતો અને હું ઇંગ્લિશ શીખવું છું એવું છે નહીં, અથવા તો મેં એની તૈયારી કરી હોય ને પછી હું ઇંગ્લિશ શીખવતો હોય એવું છે નહીં. આમાં કહેવાનો મતલબ શું છે મારો, કે તમે જે તે વસ્તુની અંદર માસ્ટરી અથવા તો તમારી પોતાની સ્ટડીમાં હોય ને તમે ભણાવતા હોય, એમાં થોડો માઇનોર ડિફરન્સ આવે. અને તમે કોઈ બીજી સ્કૂલોમાંથી, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી આવ્યા હોય અને કોઈ એમ કે કે હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી છું એટલે હું ઇંગ્લિશ ભણાવી શકું છું, તો માય ઓપિનિયન કે આઈ વોન્ટ ટ્રસ્ટ હિઝ ઇંગ્લિશ, બિકોઝ ઇંગ્લિશ મીડિયમ ડઝ નોટ જેને કહેવાય ને કે ગેરંટી યુ દેટ હી વિલ બી અ ગુડ ટીચર, પણ સ્ટડીંગ સમથિંગ ઇન ડિટેલ વુડ મેક યુ અ ગુડ ટીચર અકોર્ડિંગ ટુ મી. અલ્ટિમેટલી ટુ બી અ ગુડ ટીચર ઇઝ ટુ બી અ ગુડ હ્યુમન, એના પછી જ બીજી બધી વસ્તુઓ આવે છે. એમ છતાં હવે હું તમારું આ 2400 જે કોર્સિસ છે એમાંથી હું શું લઈશ, તો કે હું ભાઈ જીપીએસસી જે છે, જીપીએસસીનું તમારું ડિસ્ક્રિપ્ટિવ ગ્રામર લઈશ, બરાબર છે, જેનું અત્યારે ગ્રાઉન્ડિંગ ચાલુ છે, ફોર ગ્રાઉન્ડિંગ અમે શરૂ કરી દીધું છે. તો ઓલમોસ્ટ 10 સિરીઝ મેં આખી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની અંદર પૂરું કર્યું છે. પ્રિપોઝિશન જે છે થોડા એડવાન્સ લેવલે અથવા તો એક રીતે રિવિઝન છે, અને આજે હું ઘણા બધા મિથ પણ પ્રિપોઝિશનની અંદરના જે છે એને દૂર કરવાનો છું, એટલે એ પણ છે. પણ સ્ટે કનેક્ટેડ ઇફ યુ આર પરસુઈંગ જીપીએસસી. ના, કાલે લેક્ચર નહોતો કોમલજી, યસ્ટરડે ક્રિકેટને કારણે મારો થોડો પગ છે એ મચકોડાઈ ગયો હતો અને થોડું પેઇન વધારે હતું, એટલે કાલે બધી જગ્યાએ રજા રાખી હતી. યસ્ટરડે દેર વોઝ નો ક્લાસ કોમલજી, બરાબર. હવે મારો કોડ જે છે એ છે KJD10. યુ કેન યુઝ ધીસ કોડ ટુ પરચેસ એની સબસ્ક્રિપ્શન ઓન અન એકેડેમી. અને સબસ્ક્રિપ્શન વિશેની ઓલમોસ્ટ માહિતી જે છે તમારા બધા પાસે છે. તમે તમારો જે કોઈ પણ પસંદીદ અથવા તો ઇન્ટરેસ્ટેડ કોર્સ છે એને તમે પરચેસ કરી શકો છો 12 મંથ અને 24 મંથ માટે. એમાં જો તમે આ કોડ યુઝ કરો છો તો તમને 10% જે છે એ ડિસ્કાઉન્ટ મળી જાય છે, એન્ડ દેટ ઇઝ વોટ વી ઓલ નો અબાઉટ, રાઈટ. થેન્ક યુ, આઈ વિલ શ્યોરલી ટેક કેર ઓફ ઇટ. હવે આપણે જે પ્રિપોઝિશન્સની વાત કરવાની હતી એની આપણે શરૂઆત કરીએ. આ લેક્ચરની અંદર હું ઘણા બધા એવા મિથ છે, અને નો વન્ડર કે કોમલબેન અને હું આપણે બે જ છીએ અત્યારે તો લેક્ચરમાં, પણ આઈ સપોઝ કે મેની અધર સ્ટુડન્ટ્સ વિલ પ્રોબેબલી ઇન ફ્યુચર ઓર બાય ટુડે ઓર બાય ટુમોરો ઓર બાય એની ઓફ ધી ફ્યુચર ટાઈમ દે આર ગોઈંગ ટુ વોચ ધીસ. એટલે આપણે આને થોડા ડિટેલમાં જ લેશું અને થોડું પ્રોફેશનલ જ લેશું જે છે એ. એટલે મને ક્વેશ્ચન ઇજ છે, આઈ ડોન્ટ થિંક, કારણ કે મને લાગે છે કદાચ ગુજરાત 360ની અંદર જો અહીંથી અહીંયા આવ્યું છે એટલે સ્ટુડન્ટ્સ કદાચ ત્યાં ગોતતા હોય એવું બને. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન, બટ દે વુડ કમ પ્રોબેબલી. ઓર યુ કેન ઓલ્સો શેર ધ લિંક મીન વાઇલ. આપણે થોડી 2-5 મિનિટ રાહ જોઈએ, કદાચ કોઈ આવે. હું પણ એક વખત લિંક ફરીથી શેર કરી દઉં છું. ચાલો ઝડપથી ત્યાં સુધી તમે પણ લિંક શેર કરી દો. જોઈએ હવે, શેર તો કરી છે લિંક, કેટલા મિત્રો જોડાય છે, બરાબર. ત્યાં સુધી તમે પણ તમારા ગ્રુપની અંદર લિંક મૂકી દો. આઈ થિંક ગઈકાલે થોડો એક લેક્ચર આપણો પડ્યો છે એટલે રેગ્યુલારિટીને કારણે પણ અમુક છોકરાઓ અમુક વિદ્યાર્થીઓ કદાચ નહીં દેખાતા હોય, દેટ કેન બી ઓલ્સો ધ રીઝન. એમ છતાં ચાલો હજુ એ આગળ પણ શેર કરી દઈએ, નવા બધા મિત્રો જે છે જોડાઈ શકે. ચાલો આવી ગયા તમે કોમલબેન પાછા.
આજે આનો બીજો ભાગ લેવાના છીએ, બરાબર? આપણે ચાલો, આપણે ગઈ વખતે નોશન ડિફરન્સ શું છે એ સમજ્યા હતા, અને પ્રિપોઝિશન્સને આપણે શા માટે ઇંગ્લિશમાં અથવા તો એ લોકોના અપ્રોચથી સમજવા જોઈએ એ વાત પણ મેં કરી હતી, અને જો અયોગ્ય પ્રિપોઝિશન અથવા તો ખોટું પ્રિપોઝિશન એ જગ્યાએ મુકાઈ જાય તો પણ એની અંદર કેટલી ભૂલ આવી શકે છે અથવા તો કેટલા એમના મિનિંગ જે છે એ ડાયવર્ટ થઈ શકે છે, એના વિશે પણ આપણે ગયા લેક્ચરની અંદર સમજૂતી લીધી હતી. અને એક લિસ્ટ આપ્યું હતું, કોમન લિસ્ટ. હવે આપણે આજે શરૂ કરશું સીધું પ્રિપોઝિશનથી, બરાબર છે? જેમાં આપણે સૌથી પહેલું પ્રિપોઝિશન જોઈએ એટ. હવે જે ગુજરાતીમાં આપણે એમ કહીએ કે મારા પપ્પા ઓફિસે છે, તો આવો ઓફિસે એવો કોઈ શબ્દ છે જ નહીં. આપણે એમ કહીએ કે એ સ્કૂલે છે, તો સ્કૂલે એવો કોઈ શબ્દ છે જ નહીં. શા માટે નથી? તો કે ભાઈ શબ્દ છે શાળાએ, શાળાએ કહી શકાય. સ્કૂલ ઇઝ એન ઇંગ્લિશ વર્ડ, વેર એઝ એ ઇઝ ગુજરાતી સફિક્સ. આ તો ગુજરાતી પ્રત્યય છે, તો આપણે કરીએ છીએ શું? તો કે ભાઈ ઇંગ્લિશના વર્ડને ગુજરાતી પ્રત્યય લગાડીએ છીએ અને આપણે બોલીએ છીએ એ ઓફિસે છે, એ શાળાએ છે, ચાલો વોટ્સો એવર છે. પણ એ જે એનો ભાવાર્થ છે એની અંદર એ, એટલે આપણે યાદ રાખવાનું છે કે આ બે વસ્તુની વાત કરે છે. શું? તો કે એક એ વાત કરે છે એક્ઝેક્ટ લોકેશન, લોકેશન છે પ્લેસ નહીં, એક્ઝેક્ટ લોકેશન અથવા તો એક્ઝેક્ટ પોઝિશન. અને એક્ઝેક્ટ ટાઈમ, એક્ઝેક્ટ ટાઈમ. હવે સપોઝ હું ક્યારે એમ કહું કે ભાઈ એ દરરોજ સવારે વહેલા ઉઠે છે, તો આપણને એક્ઝેક્ટ ટાઈમ નથી મળ્યો. શું કામ નથી મળ્યો? તો કે સવારે વહેલા એટલે સવાર શરૂ થાય 6 વાગ્યાથી તે ચાલે 11:59 સુધી, એમાં તમારે મન વહેલા એટલે શું? વી ડોન્ટ નો વહેલા એટલે શું એ આપણને ત્યાં આપણને આઈડિયા આવી શકે નહીં. તો આ જે સવાર જે છે એને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ ન કહી શકીએ, જે આપણે સિન્સ અને ફોરની અંદર પણ સમજ્યા હતા, બરાબર? પોઈન્ટ ઓફ ટાઈમ આને ન કહી શકીએ આપણે, આને આપણે શું કહેશું? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. આ એક પ્રકારે ડ્યુરેશન છે, ડ્યુરેશન ઓફ ટાઈમ છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમની આગળ આપણે એટ ન લગાડી શકીએ, ત્યાં શું આવશે? તો કે એ બીજા પ્રિપોઝિશન આવશે અને એને આપણે અલગથી સમજશું. પણ અહીંયા આપણે સમજ્યા તો કે ભાઈ એક્ઝેક્ટ લોકેશન હશે અને એક્ઝેક્ટ ટાઈમ હશે, તો આપણે શું મૂકશું? એટ, જેનું આપણે ગુજરાતી શું કરી શકીએ? તો કે એ, જે આપણે શાળાએ કહીએ છીએ, દફતરે કહીએ છીએ, એટલે કે ઓફિસે, બરાબર? તો એ જે એ લગાડીએ છીએ એ શું થયું છે આપણું? તો કે એટ થયું છે. સિમિલરલી હું એમ કહું કે સવારે વહેલો ઉઠું છું, એને બદલે હું એમ કહું કે હું સવારે 6 વાગ્યે ઉઠું છું, તો આપણને એક્ઝેક્ટ ટાઈમ મળ્યો. તો અહીંયા એક્ઝેક્ટ સમય આપણને મળ્યો છે, તો પણ આપણે શું લગાડશું? એટ. એટલે આપણે કહેશું કે આઈ વેક અપ એટ સો એન્ડ સો ક્લોક. એ કંઈ પણ છે, પણ જો અહીંયા આંકડો આપી દીધો છે તો આપણે લગાડશું એટ. પણ મોર્નિંગ છે તો શું આપણે લગાડીએ છીએ? તો કે ઇન ધ મોર્નિંગ અને ઇન ધ ઇવનિંગ. હવે બે એવા સમય હું તમને બતાવું કે જે આપણને લાગે ડ્યુરેશન છે પણ એ ડ્યુરેશન નથી. જેમ કે સુમિતાજી વેરી ગુડ મોર્નિંગ અને વેલકમ, જે આપણને લાગે ડ્યુરેશન પણ એ ડ્યુરેશન નથી. તો એવા કયા શબ્દો છે આપણે જોઈએ? તો કે ભાઈ નૂન અને નાઇટ, નૂન અને નાઇટ. આ આપણને એમ લાગે કે આ પણ સર ડ્યુરેશન થયા, એમ છતાં એમની આગળ એટ આવશે. એ જ રીતના વીકેન્ડ શબ્દ હોય, એ જ રીતના કોઈ પણ ફેસ્ટિવલ કે હોલિડેનું નામ હોય, બરાબર? હવે એમાંય પાછા તફાવત છો, એમાં તમે ઓન પણ મૂકી શકો ને એટ પણ મૂકી શકો, એ કયા અર્થમાં એ પણ હું સમજાવીશ તમને. પણ આ રીતના જ્યારે શબ્દો હશે નૂન અને નાઇટ, તો એને આગળ પણ આપણે એટ મૂકીએ છીએ. શું કામે? તો કે એ જે છે ને, જેને આપણે કહીએ કે કંઈક યુનિવર્સલ સમય જેવું છે, કંઈક યુનિવર્સલ સ્ટાન્ડર્ડ ટાઈમ જેવું છે, જેને આપણે કહેશું 12 વાગ્યા. એટલે કે બપોરે એક્ઝેક્ટ 12 વાગે ત્યારે જ આપણે નૂન કહીએ. અને એના માટે શબ્દ શું છે? જોવો તમે, આફ્ટરનૂન છે. હવે તમે આફ્ટરનૂન કહો ને તો ઇન ધ લાગી જાય, પણ જો તમે એકલું નૂન કહો છો તો શું લાગશે? એટ. શું કામે? બીકોઝ એક્ઝેક્ટલી નૂન એટલે શું? તો કે 12 o'clock. એક્ઝેક્ટલી 12+01 ઇઝ આફ્ટરનૂન.
સમજો છો? આ બહુ ઇઝી છે. એ જ રીતના નાઇટ જે છે, હવે એમાં શબ્દ નથી આફ્ટર નાઇટ એવો કંઈ, આ કેમ આફ્ટરનૂન છે એની પાસે એવો શબ્દ નથી, પણ મિડ નાઇટ છે અથવા તો નાઇટ છે, મિડ નાઇટ છે અથવા તો નાઇટ છે, એ પણ શું થયું હતું કે 12 AM 12 PM. તો આ એક્ઝેક્ટલી 12 વાગ્યા પછી જ એ સ્ટાન્ડર્ડ સમયના અર્થમાં બીજી જગ્યાએ એ સમય ફરે છે, બીજા દિવસમાં તારીખ યુ ફરે છે, બધાનું કેલેન્ડર સેમ સમયે એ રીતના ફરશે. તો કે 12 વાગ્યાનો સમય જે છે એને આપણે સ્ટાન્ડર્ડ ગણ્યો છે, કે દરેક જગ્યાએ જ્યારે 12 વાગશે એને જ આપણે સો એન્ડ સો કહેશું. તો જ્યારે નૂન અને નાઇટ છે તો આપણે શું મૂકશું? તો કે 8 મૂકશું. પણ જો ઇવનિંગ છે, મોર્નિંગ છે, તો આપણે શું મૂકશું? તો કે ઇન મૂકશું. બરાબર. ત્યારબાદ આ જ વસ્તુને આપણે આવી રીતના એક ટ્રાયંગલની અંદર પણ સમજી શકીએ, એટલે કે ત્રિકોણમાં પણ સમજી શકીએ, બંને અર્થમાં, સમય અને સ્થળના અર્થમાં. તો કે આ જે છે ઓછો સમય અને ઓછું એટલે કે વધારે ચોક્કસ, વધારે ચોક્કસ સમય અને વધારે ચોક્કસ સ્થળ જે દર્શાવે છે એ થયું 8. એનાથી મોટું જે છે, એનાથી થોડોક વધારે સમય, એનાથી થોડોક વધારે સ્થળ જે દર્શાવે છે એ થયું ઓન, સ્થળ અને સમયના સંદર્ભમાં. એ જ રીતના એનાથી વધારે સમય અને એનાથી વધારે સ્થળ જે દર્શાવે છે એ થયું ઇન. જેમ કે ઓન જે છે, બરાબર, ઓન જે છે તો એને આપણે ડેના અને ડેટના સંદર્ભમાં પણ વાપરી શકીએ. તો કે ઓન મંડે, ઓન 21st of January. આમ તો ત્યાં આપણે ઓન મૂકશું, ત્યાં આપણે 8 નહીં મૂકીએ. પણ જો અહીંયા 21st આવ્યું સર, તો અહીંયા આપણે 8 કેમ ન મૂકીએ? શું કામ? તો કે એ આખો દિવસ છે, બરાબર, એ એક્ઝેક્ટ ચોક્કસ સમય ન થયો. તો એ સંદર્ભમાં આપણે ત્યાં શું મૂકશું? તો કે ઓન મૂકશું. એ જ રીતના જ્યારે અહીંયા મહિનાઓના નામ છે, ઋતુઓના નામ છે, વર્ષ છે આખું, તો આપણે શું મૂકશું? તો કે ઇન. એ જ રીતના સ્થળના સંદર્ભમાં પણ, તો કે ભાઈ હું દિલ્હીમાં છું, તો આપણને પ્રશ્ન થાય કે દિલ્હીમાં ક્યાં છો પાછું. એ પણ આ એક વસ્તુ પણ ખાસ યાદ રાખજો કે સપોઝ તમારી જર્ની જે છે એ રાજકોટથી લઈને દિલ્હી સુધીની છે અને તમે બોમ્બે સ્ટે કર્યો હોય, માત્ર સ્ટે, તો તમે કહેશો વી સ્ટેઇડ એટ બોમ્બે, ઇન બોમ્બે ને. શું કામે? તો કે ત્યાં તમને કોઈ ગોતવા નથી આવવાનું. પણ જો તમે એમ કહેશો કે અમે દિલ્હી પહોંચી ગયા છીએ, હવે અમે દિલ્હીમાં છીએ, તો તમે પૂછશો કે નાવ વી આર ઇન દિલ્હી. તો કે દિલ્હીમાં કઈ જગ્યાએ ભાઈ? તો કે આ જગ્યાએ. તો જ્યાં રહેવાનું છે, જ્યાં ગોતવાના છે, ત્યાં આપણે ઇન મૂકશું. પણ માત્ર સ્ટે કર્યો હોય કોઈ જગ્યાએ તો તમે એટ વાપરી શકો. આ યાદ રાખવાનું છે. એટલે કોઈ એમ યાદ રાખીને જાય કે સર સિટી હોય, મોટું સિટી હોય તો આપણે ઇન જ મૂકવાનું છે, ના એવું નથી. જો તમે માત્ર ત્યાં સ્ટે કર્યો તો તમે વી સ્ટેઇડ એટ એમ પણ કહી શકો. આટલું ક્લિયર છે. ત્યારબાદ સૌથી વધારે મહત્વનું, સૌથી વધારે સારું આઈએમપી એવું જે છે એ છે કોઈ વિષયમાં પ્રભુત્વ કે ઉણપ સૂચવવા. આના સંદર્ભમાં વધારે કોમ્પિટિટિવમાં પૂછાઈ જાય છે. કોઈ પણ વિષય, એટલે હવે અહીંયા વિષય એટલે શું? તો કે ભાઈ ગણિત વિજ્ઞાન એમ જ વિષય નહીં, ગણિત વિજ્ઞાન એમ જ વિષય નહીં, ડ્રાઇવિંગ કરવું, સ્વિમિંગ કરવું, આ પણ એક વિષય થયા. આવે તો હવે ઘણા લોકો શું કહે? સપોઝ ઘણા લોકો એમ કહેશે કે હી ઇઝ ગુડ ઇન સ્વિમિંગ. આ શું પડે? ખોટું પડે. સુકામે ખોટું પડે? તો કે હવે અહીંયા સ્વિમિંગ જે છે ને એક સબ્જેક્ટ બની ગયો છે. સબ્જેક્ટ એટલે તમે એને પોઈન્ટ કરી શકો, તમે એને પોઈન્ટ કરી શકો કે હી ઇઝ ગુડ એટ સમથિંગ. આમાં કાઇટ ફ્લાઇંગ હું એમ કહું કે એ આ બાબતમાં, તો હવે અહીંયા એ કાઇટ ફ્લાઇંગ એટલે એ વર્બ નથી રહ્યું, અહીંયા એ વર્બ નથી રહ્યું. ઇઝ ગુડ એટ સ્વિમિંગ, આ સ્વિમિંગ જે છે ને એ શું બન્યું છે ખબર છે? અહીંયા તમારું પાર્ટિસિપલ બન્યું છે. અને પાર્ટિસિપલ શું કામ કરે છે ખબર તમને? તો કે પાર્ટિસિપલ બે કામ કરે છે, એક એ વર્બ પણ છે અને બીજું તો કે એ નાઉન પણ છે. અહીંયા એ નાઉનના અર્થમાં છે. એટલે એવરી પાર્ટિસિપલ ઇઝ પાર્શિયલી અ વર્બ. પાર્શિયલી એટલે એ અડધું વર્બ જેવું છે અને અડધું નાઉન જેવું છે. આ બે કામ કરે એ યાદ રાખવાનું છે. ગુડ મોર્નિંગ ધવલ સર, કેમ છો? મજામાં. શાંતિજી પણ આવી ગયા છે. શાંતિજી વેરી ગુડ મોર્નિંગ અને વેલકમ. છોકરાઓ, તમને ધવલ સરનો જો ઇન્ટ્રો ન હોય અથવા તો ધવલ સરને તમે ન ઓળખતા હોય તો હું તમને જણાવી દઉં, ધવલ સર એનર્જેટિક ઇકોનોમી કરી અને પોલિટી ઇકોનોમી કરંટ અફેર્સના માસ્ટર છે. જ્યાં સુધી હું એમને ઓળખું છું અને હું એમને જાણું છું પર્સનલી, હી ઇઝ વેરી એક્ટિવ પર્સન, હી ઇઝ વેરી એક્ટિવ ફેકલ્ટી ઓલ્સો. એટલે તમે, હું રિકમેન્ડ કરીશ, કારણ કે અંતે હું એવું ઈચ્છું કે વિદ્યાર્થીઓ શીખે, અને શીખવાથી મતલબ છે
એટલે હું તમને 100-100% રિકમેન્ડ કરીશ કે તમે ધવલ સરના પણ લેક્ચર જોજો, અને તમે નામ પણ એમનું યાદ રાખી શકો, ધવલ સર કરીને, એકદમ આનંદ છે સાહેબ. બરાબર, ધવલ મારું કરીને જો તમે સર્ચ કરશો અન એકેડેમીમાં તો પણ તમને મળી જશે. એટલે મસ્ટ વોચ હિઝ લેક્ચર, હી ઇઝ રિયલી અ ગુડ ફેકલ્ટી ઇન હિઝ પર્ટિક્યુલર ઓર રિસ્પેક્ટિવ સબ્જેક્ટ. એન્ડ થેન્ક યુ સર ફોર કમિંગ ઓર જોઈનિંગ ઇન ધીસ વિડીયો, વી વેલકમ યુ. ચાલો આપણે કન્ટિન્યુ કરીએ હવે એની સાથે આગળ. સપોઝ કે બ્રેકફાસ્ટ ટાઈમ છે, તો એ પણ એક પ્રકારે ચોક્કસ થયો કે ન થયો? તો આપણે શું કહેશું કે આઈ વિલ મીટ યુ એટ ધી બ્રેકફાસ્ટ ટાઈમ, અથવા તો બ્રેકફાસ્ટ એમ પણ કહી શકો તમે. એકલું બ્રેકફાસ્ટ ટાઈમ એમ પણ કહી શકો ને એકલું બ્રેકફાસ્ટ પણ કહી શકો. પણ આપણે એની પહેલાં વાત કરતા હતા કોઈ વિષયમાં, કોઈ વિષયમાં પ્રભુત્વ કે ઉણપ સૂચવવી છે. તો હવે હું ઇન ડ્રાઇવિંગ કહું તો એનો અર્થ શું થયો ખબર છે? ડ્રાઇવિંગ શું છે આ સમજો, ખાસ સમજવા જેવું છે છોકરાઓ. હું જ્યારે ઇન સ્વિમિંગ કહીશ ને ઇન ડ્રાઇવિંગ કહીશ, એ શું છે? તો કે સપોઝ આ એક ક્લાસ છે. હવે ઇન ધ ગ્રાઉન્ડ અને ઓન ધ ગ્રાઉન્ડની અંદર પણ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. ઇન ધ ગ્રાઉન્ડ અને ઓન ધ ગ્રાઉન્ડ આ બંને શબ્દો તમે સાંભળ્યા હશે બરાબર. આમાં શું તફાવત છે પણ હું તમને સમજાવી દઉં. જ્યારે કોઈ ફેન્સની વાત છે કે કોઈ ચોક્કસ પ્રકારની ગેમ છે, કોઈ ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રીમાં જ રમવામાં આવે છે, બાઉન્ડ્રીમાં જ એ રમાય છે. જે મોટાભાગની ગેમ છે એ બાઉન્ડ્રીમાં જ હોય છે એમ નથી અર્થ, પણ મને જ્યારે નથી ખબર, સપોઝ હું એમ કહું કે છોકરાઓ મેદાન પર રમે છે, તો એ કોઈ પણ મેદાન પર રમતા હોય, પણ જો કોઈ પર્ટિક્યુલર એવી ગેમ છે મારા મગજમાં એ નક્કી છે કે એ ચોક્કસ ગ્રાઉન્ડમાં જ છે, તો હું કહીશ ઇન ધ ગ્રાઉન્ડ. પણ એ ગ્રાઉન્ડ પર ગમે ત્યાં રમતા હશે તો હું કહીશ ઓન ધ ગ્રાઉન્ડ. હવે ઇનનો અર્થ આના સંદર્ભમાં આપણે સમજીએ કે હું અહીંયા શું કહેવા માંગતો હતો, તો કે આમાં છોકરાઓ ગ્રાઉન્ડમાં રમે છે એમ મારે કેવું છે? તો એ અહીંયા પણ રમતા હોય, અહીંયા પણ રમતા હોય, અહીંયા પણ રમતા હોય, અહીંયા પણ રમતા હોય, મતલબ એ કોઈ પણ જગ્યાએ હોય. તો જો હું અહીંયા ઇન મૂકું છું, આપણે ઇનને સ્થળ અને સંદર્ભમાં, સમયના સંદર્ભમાં સમજ્યા, તો શું હતું? તો કે ભાઈ વધારે મોટો સમય ને વધારે મોટું સ્થળ હતું, તો એ વધારે મોટા સમય ને વધારે મોટા, હા સર છે સુમિતાજી, વધારે મોટો સમય ને વધારે મોટો સ્થળ હોય તો તમે જો ડ્રાઇવિંગના સેન્સમાં વાપરો તો એ ડ્રાઇવિંગમાં કોઈ એક જ બાબતમાં આગળ છે, આખા ડ્રાઇવિંગમાં એ હોશિયાર છે એમ નથી કહેવા માંગતા. ક્યારે જો તમે ઇન મૂકી દો છો તો એવો તો આપણો ભાવાર્થ નથી. આપણે એમ કહીએ કે એને માત્ર સ્ટેરિંગ પકડતા આવડે છે, ગેર બદલવા એને માનસ રાખવો પડે. આવું કોઈ દી શક્ય બને કે ભાઈ સ્ટેરિંગ બહુ મસ્ત પકડે ને સ્ટેરિંગ એને ક્યાંય વળાંક બળાંક લેવાનો હોય તો બહુ સરસ થાય. પાછો હોર્ન મારવા હતું એને વ્યક્તિ રાખવો પડે, એ જ રીતના બ્રેક મારવા હતું એને વ્યક્તિ રાખવો પડે, તો તમે ઇન વાપરો. કારણ કે ઇન એ એમાં ક્યાંક છે, એ આખામાં નથી. જ્યારે એટ છે ને એ આખામાં છે. એટ એટલે એ વસ્તુ આખી, ઇન એટલે એ વસ્તુમાં કંઈક. ક્લિયર થયું? ઇન શું છે? એ વસ્તુમાં કંઈક, એ ઇન થયું. સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ, તો એ આખામાં આખો ક્લાસ સ્ટુડન્ટ નથી, સ્ટુડન્ટ ક્લાસમાં ક્યાંક ક્યાંક છે, તો એ ઇન થયું. પણ એટ શું છે? તો કે એ જગ્યાએ, એ આપણને એક્ઝેક્ટ પોઈન્ટ મળે છે. તો આને તમે સબ્જેક્ટ બનાવી શકો. જો મેં તમને આને કઈ રીતના સમજાવ્યું, એક એ પાર્ટિસિપલ બન્યું, એ વર્બ નથી, વર્બ હોય તો તમે ઇન વાપરી શકો. ડાંગર નેહલજી વેરી વેલકમ અને ગુડ મોર્નિંગ. અને જેટલા મિત્રો આવી ગયા છે આજે, જોશી પરિવાર આ નહીં આવ્યો હોય, કયો જોશી પરિવાર? સુમિતાજી, પૂજાબેન ને એમની વાત કરો છો, આશ્રયભાઈ ને એ બધા? પણ આજે ઓછા દેખાય છે એ તો 100%, અને એમ છતાં જેટલા મિત્રો જોડાઈ ગયા છે, જેમાં પિયુષભાઈ છે, સુમિતાજી છે, શાંતિજી છે, આ બધાને વામલી વેલકમ, બીકોઝ આઈ વોઝ ઇન ટુ ધ લેક્ચર. અને પછી મારી વચ્ચે ધ્યાન હતું થોડું થોડું, પણ કીધું એક સાથે બધાને પછી ગ્રીટ કરી દઉં. ડાંગર નેહલજી, તમે પ્રથમ વખત હોય એવું લાગે છે બેન, હોપ યુ વિલ એન્જોય ધી લેક્ચર, અને ઇફ યુ એન્જોય ધી લેક્ચર બી રેગ્યુલર ઇઝ વોટ આઈ કેન રિક્વેસ્ટ યુ અબાઉટ, રાઈટ? સુમિતાજી, કયો જોશી પરિવાર તમે ગોતો છો? ધવલજી વેરી વેલકમ, કેમ છો, મજામાં? ચાલો આગળ જઈએ. ત્યારબાદ બધાને એક એક એક્ઝામ્પલ લખ્યા છે જોવો તમે. હવે એ જ રીતના કોઈ વસ્તુમાં ઉણપ સૂચવવી છે તો પણ આપણે શેનો યુઝ કરશું? એટ. જેમ કે આઈ એમ પુઅર એટ મેથેમેટિક્સ, આઈ શેલ મીટ યુ એટ ધી નૂન. સર નેહલ, રચના મારા ક્લાસમેટ્સ છે. અચ્છા, ગુડ ધેટ યુ બ્રિંગ ધેમ ઓવર હિયર. અને અચ્છા, તમે બધા મોરબીથી, તો એવું થયું ને? નેહલજી અને રચનાજી, તો રચનાજીને જ દેખાતા આજે? રચનાબા ઝાલાની વાત કરો છો ને? એ આજે નથી દેખાતા, એ આવી ગયા છે ને, છાના મના બેઠા છે રચનાબા.
અને હા, આપણા જે આશા મેડમ છે એમને યાદી આપતા રહેજો, અને કઈ સરે યાદી આપી છે એ મને ઘણી વખત પૂછતા હોય છે મેસેજ કરીને કે ભાઈ તમારું લેક્ચર હોય તો જણાવજો, અમે અમારા વિદ્યાર્થીઓને પણ શેર કરીએ. ખૂબ હેલ્પફુલ નેચર છે એમનો, વ્યવસ્થિત જેન્યુઇન માણસ છે. કે કામમાં છે કંઈક, કાલે જ SMS આવ્યો હતો. અચ્છા, મે બી વોટ્સ એવર. ચાલો હવે આપણે નેક્સ્ટમાં જઈએ. ત્યારબાદનું જે છે, હવે આમાં સ્લાઇડ ઉપર છે તો આપણે વાંચશું જ, પણ આની સાથે હું તમને બીજી પણ વસ્તુઓ સમજાવવા માગું છું. એક સાથે અહીંયા ધ્યાન રાખજો, આજે કેટલા મિથ જે છે ને એ હું થોડા ક્લિયર કરવાનો છું. એક છે, આપી દીધી ને, બરાબર છે. ઓન, અબોવ, ઓવર, અપ, અપોન, ઓન ટુ. ચાલો હું કંઈ આગળ વધું એની પહેલાં મને આ બધામાં શું તફાવત છે કોઈને ખબર હોય એ હાથ ઊંચો કરે. આમાં અંગૂઠો ઊંચો થશે, અંગૂઠો ઊંચો કરી શકે. ઓન, અબોવ, ઓવર, અપ, અપોન અને ઓન ટુ, આટલા શબ્દો મેં મૂક્યા છે. કેમ છો ચતુરજી? વેરી વેલકમ. આઈ એમ ફર્સ્ટ ઇન લાઈવ. અચ્છા, ઇંગ્લિશમાં ધ્યાન આપજો એ હું એક સલાહ આપીશ ચતુરભાઈ, અને વેલકમ ટુ ધી સેશન. આ ખૂબ જ IMP એવા શબ્દો છે, ખાસ યાદ રાખજો. અચ્છા, તમારા મિત્ર છે સુમિતાજી, વેલકમ વેલકમ ચતુરભાઈ. અચ્છા, પરિવાર. સ્યોર દેવલ સર, વાય નોટ. એનીવન, કોઈને ખ્યાલ છે આમાં શું તફાવત છે? ચાલો, ઓન, અબોવ, ઓવર, અપ, અપોન ને ઓન ટુ, આટલી પહેલા તો વેરાયટી નહીં મળે ક્યાંય. ક્યાં મેક્સિમમ ક્યાં સુધી જશે ખબર છે? ઓન, અબોવ અને અપ સુધી જશે. આ ઓવર, ઓવર એ લઈ લેશે. ચાલો અહીં સુધીની કદાચ મેક્સિમમ તમને વેરાયટી મળે, આથી વધારે થોડુંક અઘરું થઈ જાય. પણ આપણા માટે હવે મારા વિદ્યાર્થીઓને અઘરું નહીં થાય, શિક્ષકને કદાચ હોય ન હોય, આઈ ડોન્ટ નો. અહીંયા સૌથી પહેલાં આપણે ખાલી ઉપર હોવાના અર્થમાં, એટલે બે વસ્તુના સંદર્ભમાં સમજીએ. પહેલું તો કે અહીંયા સ્પર્શનો ભાવાર્થ હોય, જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને અડીને પડેલી છે ત્યારે. અબોવ જે છે એ એક રીતે તુલના છે, એટલે કોઈ એક જ સમાન દિશામાં, એટલે કે તમે વર્ટિકલ લાઈન લઈ શકો, બરાબર, એક જ દિશામાં કોઈ એક વસ્તુ ઉપર છે, કોઈ એક વસ્તુ નીચે છે, એવું તમારે દર્શાવવું છે, પણ વચ્ચે સ્પર્શનો ભાવાર્થ નથી, તો તમે વાપરશો અબોવ. તુલનાત્મક છે આ. ઓવર જે છે એમાં કોઈ જ રીતના સ્પર્શનો ભાવાર્થ નહીં હોય, એ ઓવર આમ પણ હોઈ શકે. સમજો છો? આ શું છે તો કે આ એક જ દિશામાં ઉપર છે, જ્યારે અહીંયા શું છે તો કે એક અહીંયા હોય ને એક અહીંયા હોય, અને આમાં વસ્તુ મોટે ભાગે મૂવમેન્ટ હોય. સેમા ઓવરની વાત કરું છું, મોટે ભાગે કહું છું, હંમેશા નહીં, બરાબર. હું સમજાવીશ બધી વસ્તુઓ. એટલે અહીંયા આપણે લખશું સ્પર્શ નથી. અપ જે છે એ ઉપરની તરફ ગતિ કરવાના અર્થમાં છે, ઉપરની તરફ ગતિ કરવાના અર્થમાં. અપોન જે છે એ બે વસ્તુ છે, એક ભાવવાહી છે, ભાવવાહી એટલે એબસ્ટ્રેક્ટ છે, અને બીજું છે ઉપરથી નીચેની તરફ, ઉપરથી નીચેની તરફ. સમજો ખાસ, આ તમને સીધા નીચોડ મળે છે, પણ આની મહેનત જે પડે ને છોકરા, આની આ વસ્તુ ગોતવા માટે વાર લાગી જાય ઓછામાં ઓછી 2 થી 3 કલાક, પણ એવો શબ્દ મળવામાં વાર લાગી જાય 2 થી 3 વર્ષ. આ બધા શબ્દો ધ્યાનમાં આવતા હોય પછી એમ થાય કે યાર આનો ને આનો શું તફાવત હશે, એવો પ્રશ્ન આવવામાં વાર લાગી જાય આપણને. અરે થેન્ક યુ વેરી મચ ધવલ સાહેબ, અને માય પ્લેઝર કે તમારું કોમ્પ્લિમેન્ટ મળ્યું, એટલે ઘણું ઘણું સાહેબ, અને આઈ રિયલી એપ્રિશિએટ યોર કોમ્પ્લિમેન્ટ. તમારા એપ્રિશિએશન માટે ખરેખર આભારી છું, કારણ કે વિદ્યાર્થીઓ તો કહેતા જ હોય છે, પણ એક શિક્ષક શિક્ષકને વધારે સારી રીતે સમજી શકતા હોય, અને તમે એ ગ્રીટ કર્યો એ બદલ હું તમારો આભાર માનું છું ને એક્સેપ્ટ કરું છું તમારા કોમ્પ્લિમેન્ટને.
એટલે પૂજાબેન ને છે ને સુમિતાબેન, મારા ખ્યાલથી આજે આ 360માં મેં લેક્ચર લીધો છે ને, આમાં એ લોકોને કદાચ ખબર છે ને એવું બને, અધરવાઇઝ એ ને એ આખું કુટુંબ જે છે ને હાજર થઈ ગયું હોય, આશ્રયભાઈ ને બધા હાજર થઈ ગયા હોય. આઈ ડોન્ટ નો વાય દે આર નોટ ટેક, બટ ઇટ વિલ ટેક સમ ટાઈમ. આઈ થિંક દેલ બી ટ્રાઇંગ ટુ સર્ચ મી ઓર ફાઇન્ડ મી, એન્ડ ધ મોમેન્ટ ધે ફાઇન્ડ મી દેલ ટર્ન ઓવર હિયર. એ લોકો અહીંયા આવવાનું શરૂ કરી દેશે, એટલે નો પ્રોબ્લેમ, આપણે આપણું કામ ચાલુ રાખીએ. અપોનની અંદર શું તફાવત છે છોકરાઓ? તો કે ભાવવાહી છે. સપોઝ હું એમ કહું કે હું એના ઉપર આધારિત છું, તો આમાં આપણે બોલીએ છીએ ઓન, એ ખોટું નથી, સમજો ખાસ. પણ ઓન જે છે ને, હું એમ કહું કે ટેબલ પર બુક પડેલી છે તો તમે ઓન વાપરો ને તો એ વધારે એપ્રોપ્રિએટ થયું, પણ એના ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે આધારિત છે, નિર્ભર છે, તો તમારે અપોન વાપરવું જોઈએ. શું કામે? તો કે એ એક પ્રકારે એબસ્ટ્રેક્ટ થયું. એબસ્ટ્રેક્ટ થયું નો અર્થ શું છે? તો કે ભાવવાહી છે, એટલે આમાં વસ્તુ નથી હોતી, આમાં વસ્તુ નથી હોતી, આમાં શું હોય છે? તો કે એબસ્ટ્રેક્શન હોય છે. જસવંતભાઈ વેરી વેલકમ. તો આપણે કહેશું ડિપેન્ડ અપોન, બરાબર, રિલાય અપોન, આ પ્રકારના શબ્દો, તો એમાં આપણે વાપરશું અપોન. ઓન ટુ જે છે એ નીચેની તરફથી ઉપરની તરફ ગતિ કરવાના, એટલે ની ઉપર પડવાના અર્થમાં. આ માત્ર ઉપર જાય છે, આ શું છે? નીચેથી ઉપર કોઈક વસ્તુ ઉપર જમ્પ કરે છે. જેમ કે આપણે કહેશું અ કેટ જમ્પડ ઓન ટુ માય લેપ. જ્યારે અહીંયા આપણે શું કહેશું? અપોન જે છે એમાં આપણે કહેશું ઉપરથી નીચેની તરફ, ધ બોલ હિટ અપોન ધ સરફેસ અથવા તો ધ ગ્રાઉન્ડ. ચાલો આટલું પેલા ખાલી ઉપરના અર્થમાં સમજાણું છે, એના સિવાયનું હમણાં હું હજી સમજાવું છું. આમાં જાજુ છે અને આજે આપણે જાજુ ક્લિયર કરવાના છીએ. આમાં ઘણા બધા મેં કીધું ના, મિથ મિથ સમજો છો છોકરાઓ તમે? મિથ એટલે ખાલી ખોટી હવામાં વાતું હાલતી હોય, ઓન એટલે આમ છે. તમે નહીં માનો હું આ કહીશ તો, ને મારા તરફથી અતિશયોક્તિ પણ લાગશે, પણ આઈ હોપ કે વન ડે યુ વિલ રિયલાઇઝ કે વોટ કિશન સર યર્સ બેક ટોલ્ડ અસ વોઝ રાઇટ. આની અંદર 99% લોલમ લોલ ચાલે છે. 99%, હજી આ તો 99% ઉપર આવ્યો છું. હું 100% વાળું પણ એક આપીશ કે 100એ 100% લોલમ લોલ ચાલે છે. લોકોને ખબર જ નથી કે આ પ્રિપોઝિશનનો શું ઉપયોગ છે. એવું પણ છે, આ વસ્તુની અંદર 99% લોલમ લોલ હાલે છે. અહીંયા સુધી ખબર હોય પછી અહીંથી તો કે આનું આમ હોય, આનું આમ હોય, એમાં ઘણું અથવા તો એક વસ્તુ તો વચ્ચે એવી જ આવી જ જાય કે જે ખોટી હોય છે. ખોટી હોય છે એમ કહું છું, નજીક હોય, અર્ધ સત્ય હોય, એમ નહીં, ખોટી હોય છે. આ ફેર પડે આટલો. અને આમાં હું શો ઓફ કરવાના હેતુથી નથી કહેતો, હું એટલા માટે કહું છું કે તમને રિયાલિટી અથવા તો સાચું શું છે એ ખબર પડે. સાચું શું એમ નહીં કે હું સાચો છું, સાચું આનો ઉપયોગ શું છે એ સાચું શું એ તમને ખબર પડે, બરાબર. ચાલો હવે આગળ જઈએ. આપણે ઓનનો બીજો ઉપયોગ તમને વાહનના સંદર્ભમાં કન્ફ્યુઝ કરશે. પહેલાં આટલું ક્લિયર થઈ ગયું છે બધું, અહીંયા સ્પર્શ હશે, અહીંયા તુલનાત્મક હશે, અહીંયા સ્પર્શ નહીં હોય, અહીંયા ઉપરની તરફ ગતિ છે, અહીંયા ભાવ છે, અને ઉપરથી નીચેની તરફ છે, અહીંયા નીચેથી ઉપરની તરફ છે. આટલું ક્લિયર છે આ બધા છોકરાઓને? હવે આપણે ઓનનો બીજો પણ ઉપયોગ જોઈએ, જેમાં આપણે સમજીએ વાહનોના અર્થમાં. છોકરાઓ આ લેક્ચર વિદ્યાર્થીઓ તો જોવાના જ છે, પણ અમુક અન્ય લોકોને પણ ઉપયોગી થશે, ને પછી કોપી પણ શરૂ થશે, કન્ટેન્ટ પણ કોપી થશે. પણ એટલીસ્ટ હું જે છે એ રાજી જ થઈશ અલ્ટિમેટલી. શું કામે? તો કે વિદ્યાર્થીઓને સાચું નોલેજ ફરતું થશે. કયા સંદર્ભમાં ને શું કહેવા માગું છું? વાહનોના સંદર્ભમાં તમે ઇન, ઓન અને બાય આ ત્રણેય પ્રિપોઝિશન જોયા હશે. હા, સો આ બધું હજુ તો ગ્રાઉન્ડિંગ જ છે આપણું, એ બધી વસ્તુ આવશે. ઓન, અબોવ, ઓવર જે છે ને એ બધું હું તમને સમજાવીશ, એટલે ડોન્ટ વરી. વાહનના અર્થમાં તમે ઇન પણ જોયું હશે, ઓન પણ જોયું હશે, બાય પણ જોયું હશે. હવે એક વસ્તુ યાદ રાખીએ, જ્યાં ક્યાંય પણ તમે પહોંચી ગયા છો એટલે ટ્રાન્સપોર્ટેશનના અર્થમાં છે. ટ્રાન્સપોર્ટેશન, જો ટ્રાન્સફોર્મેશન, પછી ટ્રાન્સફર,
પછી ટ્રાન્સલેશન, ટ્રાન્સપોર્ટેશન, પછી એક્સપર્ટ ને એક્સપોર્ટ. આમાં મેં ઘણી વખત છોકરાઓને, હજી હજી આના સિવાય આ તો છે જ, એમાં આપણે જવું નથી હજી, આવું બધું તો છે જ. અને આમાં તો ભૂલ કરે જ છે છોકરાઓ, પણ આમાંય ઘણા ભૂલ કરે છે. ઈ ઈ આ સબ્જેક્ટમાં છે ને એક્સપોર્ટ છે, એક્સપોર્ટ નથી ભાઈ, એક્સપર્ટ છે, PERT. એક્સપોર્ટ શું છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે શબ્દ છે ને એના માટેનો શબ્દ છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. એક્સપોર્ટ એટલે નિકાસ, ની નિકાસ કરવી, આયાત અને નિકાસ જે શબ્દો છે એના માટેનો છે. એ આ બાબતમાં એક્સપર્ટ છે, એના ઉપરથી શબ્દ છે એક્સપર્ટીઝ, બરાબર. આ ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફર, ટ્રાન્સલેશન, ટ્રાન્સપોર્ટેશન, આવા ઘણા શબ્દો છે. હજી એની અંદર પણ તમારે પેલું ન થવું જોઈએ. હવે જે મેઇન વાત હતી, બાય શું છે? તો કે બાયના સંદર્ભમાં આપણે સમજીએ છીએ તો કે ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં હોય, જેમાં શું શું શબ્દો હોય, તો કે જર્ની, વોયેજ, આવા શબ્દો હોય જ્યાં તમે પહોંચી ગયા છો, તો એમાં તમે વાપરશો બાય. આઈ રીચ્ડ હિયર બાય એન ST બસ, બાય એન ST બસ. વી કેમ હિયર બાય ધ ટ્રેન, તો બાય આવશે. પણ તમે હજુ એમાં ને એમાં છો, તો તમે, હું તમારી સામે બે શબ્દો મૂકું છું, તમારે કહેવાનું છે સાચું છે કે ખોટું છે. ઇન ધ બસ, ઓન ધ બસ. ઇન ધ કાર, ઓન ધ કાર. ઇન ધ ટ્રેન, ઓન ધ ટ્રેન. ચાલો, આમાંથી કયા સાચા કયા ખોટા? ચાલો, એક વ્યક્તિ કહે છે ઇન ધ બસ. આ સાચો કયો છો ને તમે, કઈ ખોટું કયો છો? ઇન વાળા સાચા અને ઓન વાળા ખોટા એવું તમે કયો છો? ઇન ધ બસ સાચું એવું તમે કયો છો, ઓન વાળું ખોટું એવું કયો છો? ઇન ધ કાર સાચું, ઓન ખોટું. ઇન ધ ટ્રેન સાચું, ઓન વાળું ખોટું એવું તમે કયો છો? હવે મારા આન્સર છે આમાં આ ખોટું, આ સાચું, આમાં આ સાચું, આ ખોટું, આમાં આ ખોટું અને આ સાચું. સમજાવું છું કઈ રીતના શું છે, હમણાં બધું ક્લિયર થઈ જશે. ચાલો, જે વસ્તુની અંદર કમ્પાર્ટમેન્ટ હોય અથવા જેમાં તમે મૂવ કરી શકો, બરાબર, એમાં આપણે વાપરશું ઓન. આપણે કહીએ ગેટ ઓન ધ બસ, આપણે કહેશું ગેટ ઓન ધ બસ, પણ આપણે કહેશું ગેટ ઇન ધ કાર. ગેટ ઇન ધ કાર આપણે શું કહીએ? ગેટ આઉટ ઓફ ધ ક્લાસ અને ગેટ ઇન ધ ક્લાસ. સમજો છો? જેમાં માત્ર પ્લેસ ની વાત કરવાની છે, મૂવિંગ ની વાત નથી કરવાની. તમને થશે સર ક્લાસમાંથી તો મૂવ તો થાય એમ નહીં. આ હું તમને ગેટ ઇન અને ગેટ આઉટ ના અર્થમાં સમજાવું છું. આપણે કહીએ ગેટ આઉટ ઓફ, તો એ શું કરીએ છીએ? તો કે એક પ્લેસમાંથી એને કા બહાર કાઢી મૂકીએ છીએ. તો એ ગેટ ઇન અને ગેટ આઉટ શું છે? તો કે એ જે એવું વાહન છે જેમાં તમે મૂવ નથી કરતા, અથવા તો એ સ્પેસિયસ નથી. સ્પેસિયસ, સમજો છો? જ્યારે કમ્પાર્ટમેન્ટ છે જેમાં તમે મૂવ કરી શકો છો, એમાં તમે વાપરશો ઓન. ગેટ ઓન ધ બસ અને ગેટ ઓફ ધ બસ યાદ રાખજો, ખાસ સમજજો, ભૂલ ન કરતા. ગેટ ઇન ધ કાર, ગેટ આઉટ ધ કાર, ગેટ આઉટ ઓફ ધ કાર. તો આ બસના સંદર્ભમાં કયું સાચું પડે? તો કે ભાઈ ઓન સાચું પડે. આ કાર છે, વાન છે, આવું કંઈ છે તો ઓન સાચું પડે, તો ઇન સાચું, સોરી, તો ઇન સાચું પડે તો ઓન સાચું ના પડે. ટ્રેન છે તો ઓન સાચું પડે,
ઇન સાચું ના પડે. જ્યારે બાય પ્રિપોઝિશન છે એ બધા સાથે લાગે, ક્યારે? તો કે તમે જર્નીના અર્થમાં છે, વોયેજના અર્થમાં છે, ટ્રાન્સપોર્ટેશનના અર્થમાં છે, એ અર્થમાં. એક આટલું ક્લિયર થયું. ત્યારબાદ પ્રાણીઓ વડે જેટલા વાહન ચાલે છે અથવા તો પ્રાણી વડે જ મુસાફરી કરો છો, જેમ કે ઘોડાની પીઠ ઉપર આપણે બેસીને આવીએ તો એ હોર્સ બેક ઉપર આવ્યા કહેવાય, તો મૂકશું ઓન. એ જ રીતના બાઇક અને બાઇસિકલ અથવા તો સાયકલ, એમાં પણ મૂકશું ઓન. હવે થશે, સર આમાં તો કમ્પાર્ટમેન્ટ ન હોય, પણ આ કમ્પાર્ટમેન્ટના અર્થમાં નથી, અહીંયા છે તમે એની ઉપર બેસીને ચલાવો છો એ અર્થમાં. ઓમાં તમે ચલાવતા નથી, બરાબર છે? તો સાયકલ છે અને બાઇક છે એ બે, એ બેમાં તમે ઓન વાપરશો. કાર, વાન, જીપસી વગેરે પ્રકારના શબ્દો છે ઇન વાપરશો. બસ છે, ટ્રેન છે, શિપ છે, પ્લેન છે, ઓન વાપરશો, બરાબર છે? આ ક્લિયર થયું? આમાં મોટા ભાગના લોકો છે એ ભૂલ કરતા હોય છે. ક્લિયર? હવે આ જ વસ્તુથી તમે પહોંચી ગયા છો તો આપણી પાસે એક જ પ્રિપોઝિશન છે, ખાવા પીવાનું, એ છે ભાઈ, એ તો યાદ જ રાખવાનું છે. હવે પ્રાણીઓ વડે ચાલતા વાહન કે પછી પ્રાણી ઉપર, તો પણ વાપરશો ઓન. આ કેના જેવું થયું? બાઇક અને સાયકલ જેવું. તો ઓન અ હોર્સ બેક અથવા તો ઓન અ હોર્સ કાર્ટ. ક્લિયર છે? આ બધું કન્ફ્યુઝિંગ છે અને એ મિથ જ સોલ્વ કરું છું. ક્યાંય પણ પગે ચાલીને જવાના અર્થમાં છે ત્યાં પણ આપણે શું વાપરશું? ઓન. વી વેન્ટ ટુ ટેમ્પલ બાય ફૂટ નહીં, એ સમજાવીશું કામ નહીં. વી વેન્ટ ટુ ટેમ્પલ ઓન ફૂટ, બરાબર? બાય ફૂટ નહીં, વિથ ફૂટ નહીં. ગુડ મોર્નિંગ મહેશભાઈ. આવી જ રીતના આપણે બીજા એવા જે શબ્દો છે જેમાં ભૂલ કરીએ છીએ, જેમ કે વિથ અ પેન, બાય અ પેન અને ઇન ઇંક. આઈ રાઇટ વિથ અ પેન કે આઈ રાઇટ બાય અ પેન? તો કે વિથ અ પેન. એજન્સી વાળા જેટલા શબ્દો છે ને, એજન્સી, એજન્સી એટલે શું ખબર છે? એજન્ટ હોય, એજન્ટ એટલે ઓબ્જેક્ટિવ હોય, એટલે કે ઓબ્જેક્ટ તમને ઇન્ફ્લુઅન્સ કરે છે કે મેન્યુઅલી ઇન્ફ્લુઅન્સ થાય છે વસ્તુ, એમાં આપણે આવશું, એ વાત કરશું. અત્યારે ખાલી આ પગપાળા વાળું યાદ રાખીએ કે ક્યાંય પણ પગે ચાલીને જવાના અર્થમાં હશે ત્યાં પણ આપણે શું મૂકશું? ઓન ફૂટ, બરાબર છે? બાય ફૂટ નહીં. એના સિવાય ચાલો બધું ક્લિયર છે. ડન. હવે જઈએ નેક્સ્ટમાં. આ ઓન ને અબોવમાં જેને પ્રશ્ન હતો એ આપણે સોલ્વ કરીએ. કોઈ પણ એક વસ્તુની જ્યારે સરખામણી છે એક જ દિશામાં, એક જ ડિસ્ટન્સમાં, અને એ વર્ટિકલ હોવું જોઈએ, હોરિઝન્ટલ નહીં. હોરિઝન્ટલ સપોઝ હશે તો પણ એ વર્ટિકલ જ હશે. શું કહેવા માંગુ છું? સપોઝ કે હું એમ કહું કે આ સી લાઈન છે અથવા તો વોટર લાઈન છે, તો એનો અર્થ શું થયો? આ એક લેયર થઈ ગયું, લેયર. આને આધારે બહુ નવી વસ્તુ તમને શીખવા મળશે. હવે હું એમ કહું કે અંડર વોટર અને બિલો વોટર એમાં તફાવત છે ભાઈ ખાસ. હું જ્યારે બિલો વોટર કહું છું ત્યારે મારે ખાલી એટલું કહેવું છે કે એની નીચે. અંડર વોટર કહું છું ને ત્યારે કંઈક એનો અલગ ભાવ અર્થ છે, એ હું સમજાવીશ. એ સૌથી આઈએમપી છે. મેં જેમ કીધું ને કે 100 એ 100% લોકો એમાં લોલમ લોલ કરે છે, એ આમાં. અંડર, બિલો, બેનેથ, અંડરનેથ. આમાં યુટ્યુબની અંદર મેં 100% વિડીયો જોયા છે. 100% વિડીયો એટલે ઓલમોસ્ટ હિન્દી, ઇંગ્લિશ, આપણે ગુજરાતીમાં ઓલમોસ્ટ વિડીયો જોયા છે. આઈ ફાઇન્ડ પર્સનલી નન ઓફ ધેમ ઓન ધ રાઇટ ઇન્ફોર્મેશન. કોઈ જે છે એ કરેક્ટ ઇન્ફોર્મેશન નથી આપતું.
ઘણી જગ્યાએ ભૂલ કરે છે ને કરે જ છે, એનો ઉપયોગ છે જ નહીં. આ બે અહીંયા સુધી આવે પછી અહીંથી લોલમ લોલ જેને આપણે કહીએ ને શરૂ થઈ જાય છે. હું સમજાવીશ શું છે ને શું નહીં, ને શું કામે છે ને શું કામે નહીં. તમે કોઈકને કારણ સહિત સમજાવી શકો કે આને કારણે આ આમ ન થાય ને આને કારણે આમ જ થાય, એવું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ અહીંયા પહેલા અબોવ જે છે એ કેવું છે, તો કે ભાઈ એક પ્રકારે તુલના છે. શેની તુલના? તો કે એ વસ્તુ એની નીચે છે કે ઉપર છે, એ અર્થમાં તુલના છે. જ્યારે ઓવર જે છે ને એ આવું છે, આ ઓવર થયું. સાંભળજો હવે, સમજો તમે ખાસ. વેલકમ ટુ ઓલ ન્યુ કમર્સ ઇન અ ગોલ્ડન લેક્ચર, થેન્ક યુ વેરી મચ. હવે તમે એક વસ્તુ સમજો છોકરાઓ, કે સપોઝ મારી પાસે બ્લેન્કેટ છે અને આ પેન છે, એને તમે બ્લેન્કેટ સમજો. હું એમ કહું કે વી પુટ અ બ્લેન્કેટ ઓન અ બેગર, તો એ આમ પુટ કર્યો છે. અને હું એમ કહું કે વી પુટ અ બ્લેન્કેટ ઓવર ધ બેગર, તો એ મેં એને આખું ઢાંક્યું છે. સમજવાનો પ્રયત્ન કરજો ખાસ. સમજો છો કે નથી સમજતા? હું એમ કહું કે વી પુટ અ બ્લેન્કેટ ઓન ધ બેગર, તો એ મેં આમ મૂકી દીધું. એ હંકેલેલું હોય ને એમને આમ ઘા કરીને વયા ગયા, કે અમે બેગરની ઉપર બ્લેન્કેટ મૂક્યું, અમે ગરીબની ઉપર બ્લેન્કેટ મૂક્યું. અને વી પુટ બ્લેન્કેટ ઓવર, ઓવરનો અર્થ શું છે? કવર કરવો છે. ઓવરનો અર્થ શું છે? કવર છે આખું. ઓવર ક્યારે કહીએ આપણે? જ્યારે પૂરું થાય એટલે કમ્પ્લીશન હોય, ફરતીકોર હોય, એને કવર કરતું હોય. એવો જ ભાવાર્થ શેનો છે? જો બહુ સહેલું છે, આને કોમ્પ્લેક્સ કરવામાં આવે છે. આ જે ઓવરનો કવરનો ભાવાર્થ છે ને, એવો જ અંડરનો કવરનો ભાવાર્થ છે. જ્યારે અબો અને બિલોની અંદર એ કવરનો ભાવાર્થ નથી છોકરા, તો એમ કે તમે વી સેટ બિલો ધી ટ્રી એમ કહો ને, તો એ સાચું, એ સાચું ન પડે ડોફા, અથવા તો ડોફી, એ ખોટું પડે ભાઈ. શું કામે? તો અથવા તો ચાલો તમે કયો છો તો સાચું પડે, તો કયા અર્થમાં સાચું પડે ખબર છે? ધ રાઈટ યુસેજ ઓફ પ્રિપોઝિશન વુડ બી અંડર ઓનલી, કારણ કે તમે એના છાયાના અંડરમાં છો, ટ્રીના છાયાના અંડરમાં છો, એનો જે ઘેરાવ છે, એનો જે બ્લોઝમ છે, એના અંડરમાં છો તમે. એટલે આપણે શું કહીએ? અંડર કંટ્રોલ. ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. અંડર કંટ્રોલ એટલે શું? તો હું જે સમજાવવા માંગુ છું એ બરોબરનો તફાવત તમે સમજો. જે બિલો છે ને એ એની નીચે છે, જ્યારે અંડર જે છે ને એ ઇનસાઇડ છે. કયા અર્થમાં? ખબર પડશે. એન્ડ આઈલ હેવ ટુ ટેક ધીસ એક્ઝામ્પલ. અંડર ગાર્મેન્ટ આપણે કહીએ છીએ, અંડર ગાર્મેન્ટ. હવે આ શું છે? તો કે ભાઈ એક જેકેટની અંદર મેં શર્ટ પહેર્યો છે, તો એ અંડર કહેશું, બિલો નહીં કહીએ આપણે. મેં ઉપર જેકેટ પહેર્યું છે, એની નીચે મેં શર્ટ પહેર્યો છે, તો આપણે એને શું કહેશું? અંડર. એને આપણે બિલો કહેશું નહીં, બિલો નીચે છે, અંડર ઇનસાઇડ છે. તો આપણે એ જ અર્થમાં એમ કહીએ. હું એમ કહું કે ભાઈ એ અંદરથી માણસ છે ને એ બહુ સોફ્ટ છે, તો આપણે કહેશું હી ઇઝ વેરી સોફ્ટ ઇનસાઇડ. એ ઇનસાઇડ શબ્દ શું વાપરીએ છીએ? તો કે એ છે અંડર નીથ. સમજો છો? મગજમાં બેસે છે બરાબર? તો આ બિલો તમે કયો? ધારો કે અમે વૃક્ષની નીચે બેઠા તા, એમાં તમે બિલો કયો, તો તમે માત્ર સ્થાન કહેવા માંગો છો. પણ અંડર કયો? તો તમે છાંયો એના 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 અમે કવરની અંદર બેઠા તા, એવું કહેવા માંગો છો. યુ ગેટિંગ ધીસ તોફા? હા, એ જ છે. હવે આમાં સાવ લોલમ લોલ ચાલે છે કે નહીં છોકરા? અને આઈ એમ ટેલિંગ યુ, કોઈ જશ માટે કે એના માટે વાત નથી કરતો, પણ આ તમને ક્યાંય જ નહીં મળે. આની જે વાત કરું છું ને, ક્યાંય જ નહીં મળે. એટલે ક્યાંય જ નહીં મળે. શું કામે? તો કે હું છે ને આના આના વ્યુત્પત્તિ શાસ્ત્રમાં આવ્યો ગયો છું વાંચવામાં. વ્યુત્પત્તિ શાસ્ત્ર ખબર પેલા તમને છોકરાઓ? આનું વ્યુત્પત્તિ શાસ્ત્ર મેં વાંચ્યા પછીના આન્સર છે. હવે બીજી અર્થમાં તમે સમજો. જો આ જે બી છે, બી બી નીથ, બી નીથ, જોજો આ જે આન્સર આવે છે, નીથ એટલે નીચે. એના ઉપરથી આપણી પાસે શબ્દ છે નેધરલેન્ડ. કયું નેધરલેન્ડ? દેશના અર્થમાં નહીં, નેધરલેન્ડ એટલે પાતાળ લોક. પાતાળ લોક, પાતાળ લોકને નેધરલેન્ડ પણ કહેવાય. નહીં, કાલ નહોતો પૂજાજી લેક્ચર ને તમે અત્યારે બહુ લેટ આવ્યા છો, બહુ મહત્વની. બી એટલે હોવું માત્ર. તો સપોઝ કોઈ એક માઉન્ટેન છે, એ માઉન્ટેનની નીચે ગુફા છે, તો તમે એમાં બી નીથ કહી શકો. ભલે ટચ કરીને છે, ટચ કરીને છે પ્લસ કવર્ડ છે, એની નીચે છે. તો ફ્લોરના અર્થમાં જે આપણે વાપરીએ ને અબોવ, ફ્લોર અબોવ ને ફ્લોર બિલો, આમાં છે ને બિલો ન વાપરવું જોઈએ, આમાં બીનીથ વાપરવું જોઈએ.
કારણ કે એ આખું આમ લેયર છે, આ આમ લેયર છે, ઓલું આમ લેયર છે, બિલો છે ને એ વર્ટિકલ લેયર છે, બીનીથ છે ને એ હોરિઝોન્ટલ લેયર છે. જ્યારે અંડરમાં આપણે શું સમજ્યા, તો કે ઇનસાઇડ છે ને કવર્ડ છે, એટલે આપણે શું કહીએ, અંડર બ્રિજ, ઓવર બ્રિજ, કવર છે, આખું કવર છે, અંડર કંટ્રોલ, અંડર એક્ટિંગ, અંડર પેઇડ, ઓવર એક્ટિંગ, ઓવર પેઇડ. સમજો છો? ક્લિયર થાય છે આ બધાને? યસ ઓર નો? ઓલ યુ ધેર? હેલો. જો મેં કીધું હતું ને પૂજાબેન બીજે ગોતતા હશે. પૂજાબેન વેલકમ. ના, ગઈકાલે લેક્ચર નહોતો. આશ્રયભાઈ વેલકમ. મહેશભાઈ વેલકમ. તો આ નેધરલેન્ડ જે છે એ શું છે, એક માન્યતા પ્રમાણે આપણી, તો કે પાતાળ લોક. તો એ આખી પૃથ્વીની સરફેસ છે, એની નીચેનું જે લેન્ડ છે આખું, એને આપણે શું કહેશું, નેધરલેન્ડ. તો નીથ એટલે નીચે, જ્યારે અંડર એટલે ઇનસાઇડ. આ મેઇન તફાવત યાદ રાખવાનો છે. એવી જ રીતના અબોવ એટલે ઉપર, ઓવર એટલે આઉટસાઇડ કવરિંગ, કવરિંગ અને પ્લસ આઉટસાઇડ, આ તફાવત છે એની અંદર. હાજી નમસ્કાર. એમાં આપણે જાશું જ નહીં, હું વધારે તમને સમજાવીશ જ. હવે હાયર ધેન ને લોઅર ધેન એટલે રેન્કના અર્થમાં, રેન્કના અર્થમાં. તો તમે એમ કહો ને કે એ પુઅર ક્વોલિટીનું છે, તો તમે એમ કહેશો કે ઇટ ઇઝ બિલો માય એક્સપેક્ટેશન. બિલો એટલે થી નીચે છે, ઉતરતી કક્ષાએ છે, એટલે લોઅર ધેન અને હાયર ધેન એના અર્થમાં. તાપમાન છે એ વગેરેના સંદર્ભમાં પણ આપણે શું વાપરીએ, અબોવ 40 સેલ્સિયસ ડિગ્રી, અબોવ 45 સેલ્સિયસ, બિલો 45 સેલ્સિયસ વગેરે, બરાબર. હવે જે મને પ્રશ્ન હતો એક ઓન અબોવ ઓવર વાળો, મારા ખ્યાલથી કોમલજીએ પૂછ્યો હતો, એમને સમજાવું. ખાલી અહીંયા તો કે સ્પર્શ છે, અહીંયા તો કે સ્પર્શ નથી અને તુલના છે. ઓવર જે છે એ ઉપર છે, કવર હોય પણ, અરે ટચ હોય પણ ખરો, સ્પર્શ હોય પણ ખરો ને ન પણ હોય, પણ એ કવર હોય, ઓવર હોય એ કવર હોય, બરાબર. અપ છે એ માત્ર ઉપરની તરફ, જેમ કે આઈ એમ ક્લાઇમ્બિંગ અપ અ ટ્રી. એ જ રીતના જે અપોન છે એ ઉપરથી નીચેની તરફ એક, ઉપરથી નીચેની તરફ એક, અને ભાવવાહી એટલે કે એબસ્ટ્રેક્ટ, ડિપેન્ડ અપોન, હું એમના પર આધારિત છું. તો એમ એ બે વસ્તુની વાત નથી, બે વસ્તુ એકબીજાને સ્પર્શ કરીને કે નથી, કે એમ નહીં, આ એબસ્ટ્રેક વાત છે. તો આપણે કહેશું એબસ્ટ્રેક હશે ત્યાં આપણે વાપરશું અપોન અને ઓન ટુ. ઓન ટુ જે છે એ નીચેથી ઉપરની તરફ, જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું, જમ્પડ અપોન, સોરી, જમ્પડ ઓન ટુ ધ સ્ટેજ. આપણે કહીએ હી જમ્પડ ઓન ટુ ધ સ્ટેજ. કેટલા શબ્દો મેં સમજાવ્યા તમને, ઓન, અબોવ, ઓવર, અપ, અપોન અને ઓન ટુ, આટલા લઈ આવ્યો. કારે ક્યાં સુધી હોય ખબર છે, અહીં સુધી હોય, મેક્સિમમ આટલા ત્રણ શબ્દો. સમજો આ ત્રણનો શું તફાવત છે, ઢીશિંગ ઢીશિંગ ઢીશિંગ. અમુક વસ્તુઓ એવી હોય કે ફિલ્મી સ્ટાઇલની અંદર છે ને તમને કહેવામાં આવે ને, જો આ જ વસ્તુનું આ કન્ફ્યુઝિંગ પ્રિપોઝિશન, મેં ખાલી પ્રિપોઝિશન પાર્ટ ટુ આટલું જ રાખ્યું છે, અથવા તો કન્ફ્યુઝિંગ પ્રિપોઝિશન પાર્ટ ટુ આવું જ નામ રાખ્યું છે, આ જ જગ્યાએ હું કંઈક એવું એવું લખી નાખું ને જબરજસ્ત, કે જેમાં તમારા બેકગ્રાઉન્ડની અંદર આપણા આના કોણ છે, પ્રણેતા, બધી ધાર્મિક સિરિયલોના, ધારાવાહિક સિરિયલોના, એકતા કપૂરજી, એ એવી ફિલ્મી સ્ટાઇલમાં બધી વસ્તુ આવે ને, કે કંઈક ધારો કે આપણી ઘરે આપણા મમ્મી આપણને ગમે એવું ખખડાવી નાખે ને, કે આ જોને તારા વાસણ ઉટકા એમાં પાવડર રહી ગયો, ખબર નથી પડતી, તો આપણે મમ્મીને સામે કહીએ, પણ એમાં રાડું હું નાખો છો, હું હમણાં ઉટકી નાખું છું, હવે એમાં રાડું નાખતા બધાને ખબર પાડો છો તે. પણ એ જ વસ્તુ સાસરા પક્ષમાં ગયા પછી આપણી સાસુ બિચારા ભીતા ભીતા કહે, સસરા તો હજી એ ન બોલે,
સાસુ બીતા બીતા કે બેટા એને ખબર હોય કે માંડ ભેગું થયું છે એટલે એ બીતા બીતા કે બેટા આમાં જરાક પાવડર રહી ગયો છે જોઈ લેજો ને. એટલે આ જે સિરિયલો વાળા હોય ને એને પેલા તો મ્યુઝિક શરૂ થાય ધૂમ તાના ના 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 દેરે ના દેરે ના ધૂમ ધૂમ દેરે ના આમ કરીને પેલા મ્યુઝિક શરૂ થાય અને પછી સાસુની એની એ વાત એને 3 વખત સંભળાય પાવડર રહી ગયો છે પાવડર રહી ગયો છે પાવડર રહી ગયો છે. અને પછી સાંજ પડે તો ફોન થાય મારા સાસુ તો એવું કટકટ કરે બાપા મારે તો અહીંયા એટલું તકલીફ છે તને શું કેવું એલી મારે મારે પાવડર રહી જાય એટલો તોય હલાવી નથી લેતા. અસર છે ને છે આ બધી વસ્તુઓ આણે આ નહોતું એવું નાખ્યું છે. અમુક અમુક વસ્તુઓ ભાષણોમાં એવી આવે છે ફેમિનિઝમના નામે જે લોલમ લોલ ચાલે છે આ બધું એ ન હોય ને એવું ઉપજાવી કાઢે મગજમાં. બાકી જે પ્રકારે એકતા કપૂર જેટલા કાવતરા દેખાડે છે એકનો એક માણસ ઓછામાં ઓછી 638 વખત મરે અને 599 વખત પુનર્જન્મ લઈ લઈને પાછા લગ્ન કરે ને પાછો આવે ને પાછો જાય ને હોય હું ખબર છે કેરેક્ટર ક્યાંક બીજે ગયો હોય ને વળી પાછો આવ્યો હોય ને એટલે આ મન પડે એવું લાવે અને આપણે મન પડે એવું જોઈએ જાણે આપણી પાસે કઈ કામ નથી. એમાં સૌથી બેસ્ટ સિરિયલ હોય ને તો આઈ હેટ ઇવન વ્યુઅર્સ ઓફ બિગ બોસ. કંઈ જ થતું નથી એમ છતાંય જોઈને એમાં પોતાની જાતને એવા ઇન્ટેલેક્ચ્યુઅલ સમજ્યા લોકો કે યાર તને હું ખબર એમાં સુમિત્રા હું સુમિત્રા જી કરે તારાથી ઓન અબોવ ઓવર યાદ નથી રહેતું. આજ રાત 10 બજે દેખીએ મેરી કહાની તેરી કહાની તું દેખ મારે અસાઇનમેન્ટ બાકી છે ભાઈ લખવાનું. અને એટલા પોતાની જાતને આમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પણ સમજવા માંડ્યા લોકો કે મને ખબર છે તું જોજે આમાં છે ને સુમિત્રા જશે આમાં અર્જુનનો કંઈ વાક જ નહોતો અર્જુન તો રહી જશે એટલે એનું જી થવું એ થાય યાર. એ ક્યાંય તમારા ઘરમાં એક ઘઉંનો દાણો નાખવા નથી આવવાના. ઘઉંનો દાણો નાખવા કોણ આવશે તમારે મહેનત કરવાની છે જે નાખે છે એને તમે વળકે લ્યો છો એને તમે બરોબર માન કંઈ આપી શકતા નથી. એટલે આજે ભાષણોના આપણી ઉપર અસરો થાય છે અનકોન્શિયસલી થાય આ બધું અસરો આપણને ખબર ન હોય. આજે ફિલ્મી દુનિયાઓના જે સિરીઝનો સિરિયલોનો જે થાય છે એનું ફિલ્ટર કરતાં આપણને આવડી જાય. એટલે આની આ વસ્તુને ધારો કે હું આવું ટાઇટલ આપી શકું મારે નથી આપવું આવું કોઈ દી ક્યાંય નહીં શીખાવું શીખો માત્ર કિશન જોશીના લેક્ચરમાં આવું કરી શકું પણ મને એમ થાય રહી શું એ કંઈ થોડી કંઈ રીત કહેવાય થાય જ છે ને એ ચાલુ જ રહેવાનું છે હજી જોવા વાળા આ બધા એના જે માસ્ટર્સ છે ને બિગ બોસ સબ દેખ રહા હે તો એને કયો બીજે ક્યાંક એનામાં ધ્યાન દે એને કયો ન જોવે આ બાજુ બીજું બિગ બ્રધર ને બિગ બોસ ને હાવ ડાટવાયો છે. જો 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 આવ્યા ને એના બધા એસી મશીન બનાવુંગા એક તરફ સે હાથ ઉડાલો કે દૂસરી તરફ સે સોના નીકળેગા સાચું છે. એક વખત કઈક આવું એ એમનું સરસ મીમ આવ્યું હતું મહેશભાઈ 200 5000 5200 ને બદલે 205000 આવું કઈક મીમ આવ્યું હતું. એટલે આપણને એમ થાય કે કોઈની ટીકા ટિપ્પણી નથી ભાઈ મજાકની વાત છે એમ થાય કે યાર આમાં જે આ લોકો ભૂલ કરતા હોય આને દેશ કેમ સોંપવો અને એક સાયકલ સોંપીએ તો એમ કે આ ટાયર ભાઈ આગળ પાછળ જ હું કેમ રાખે અમારે બે સાઈડો સાઈડમાં પેરેલલ રાખીને સાયકલ બનાવવી એટલે બેટર છે જે છે. અને જ્યાં સુધી ફિલ્મી દુનિયાની અંદર ખાસ આપણી પાસે આપણી વિવેક બુદ્ધિ નહીં આવે વિવેક બુદ્ધિ વિવેક બુદ્ધિ શું છે ઇઝ ધીસ બેનિફિશિયલ એન્ડ બેનેવલન્ટ આપ પરોપકાર કરે પરઉપકાર કરે એવું છે કે નહીં. આની અંદર ફિલ્ટર તમારી પાસે તમારા જ્યારે નથી રહેતા ને કોઈક ભાષણ આપે કે સ્ત્રીઓને આ અપમાન થાય છે ને સ્ત્રીઓને આટલું આટલું થયું છે ને વગેરે ને અંતે એટલે મને એ નથી સમજાણું કે ઇઝ ફેમિનિઝમ ટોકિંગ અબાઉટ ધ વેલફેર ઓફ ફિમેલ ઓર ઇઝ ઇટ ટોકિંગ અબાઉટ અગેન્સ્ટ ધી મેલ મને એ નથી સમજાતું. આ એન્ટી મેલ છે આ એન્ટી મેલ છે કે પછી ફેમિનિઝમ અથવા તો ફિમેલને ફેવર કરવા માટેનું છે. એટલે એક આને આને જો આપણે સિદ્ધાર્થમાં કહીએ ને તો આ બાયોલોજિકલ કન્સેપ્ટ છે કે પછી આઈડિયોલોજિકલ કન્સેપ્ટ છે ભાઈ ખાસ સાંભળજો ને સમજો તમારે મારે ફેમિનિઝમની જરૂરિયાત જ નથી હો છોકરાઓ. શું કામ જરૂરિયાત નથી ખબર છે આપણે એમ કહીએ કે પુરાણોમાં ને આમાં ને તેમાં ને આ બધા કોણ છે આપણી સંસ્કૃતિને ચાઈને ડખોળવા વાળા ચાઈને એ જ લોકો આમાં આવે. અરે યાર જે મહાદેવ એની દાઢી માટે અને એની જટા માટે ઓખલાય છે
વખણાય છે ને ઓળખાય છે, ઈ એવી શેવિંગ કરીને હવેના મહાદેવ સિરિયલ્સમાં આવે, આપણને એમ થાય કે અમુક શબ્દો ઉપર હું કંટ્રોલ કરું છું, પણ તમે સમજી શકો જે કહેવા માંગો છો એ. એ જેની માટે, દાઢી માટે ને એની જટા માટે તો ઓળખાય છે. સારું છે, હવે સ્પાઈકી કરીને નથી આવતા મહાદેવ, આવું બધું આવે છે. આની અંદર જે લોકો એમ કે છે ને કે ભારતમાં આ લોકોને આમ થતું, આ લોકોને આમ થતું, આમાં મહત્વનું શું છે કે તમે કયા દ્રષ્ટિકોણથી જોવો છો જે તે વસ્તુને. એટલે તમારે જો હિન્દુત્વને કે સનાતન ધર્મને ચાઈને ડખોળવો છે તો એ લોકો ભૂલ કાઢવા વાળા છે. એમાંના એના મૂર્ખા કોણ ખબર છે? અકલમાં નકલ ન કરવા વાળા વાંદરા, જે આને આને આનું અનુકરણ કરે. એ પણ એમ કે ભાઈ તને નથી ખબર, રામાયણમાં તો રામે આમ કર્યું હતું, મહાભારતમાં. એ બધા ઉદાહરણ દેવા જાય હતા કે એમ ન કરતા, એટલે જેને મર્યાદા પુરુષોત્તમ કીધા છે. એ નથી સમજતા કે મર્યાદામાં રહેશો તો આટલું આટલું સહન કરવું પડશે. એનું એક્ઝામ્પલ કોણ? તો કે રામ. પૂર્ણ રહેશો, પૂર્ણ રહેશો તો કોણ? તો કે ભાઈ કૃષ્ણ. તો આજે કેવા વાળા અને કપટી કે છે, પણ એ એમ નથી સમજતા કે એને શું ઉદાહરણ માટે આવ્યા હતા. ભગવાનને અવતાર લેવા પડ્યા છે, એ ઉદાહરણ માટે લેવા પડ્યા છે. એક આવી પણ થિયોરી છે, આઈ એમ લિટલ ડાયગ્રેસ, પણ ધીસ ઇઝ મોર નેસેસરી એન્ડ આઈ હોપ યુ આર એન્જોઈંગ. આ જે ઇવોલ્યુશન કે છે ને, ચાર્લ્સ ડાર્વિન સાહેબનું ઓરિજિન ઓફ સ્પેસીસ, અને 59માં, 59 કેટલા કહું, 1859માં આવેલું ઓરિજિન ઓફ સ્પેસીસ, ચાર્લ્સ ડાર્વિન સાહેબનું ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિવાદ આવ્યો હતો. હવે તમે જો એ ઉત્ક્રાંતિવાદની અંદર એ જે વાત કરે છે, એ જ પ્રકારના આપણા દશ અવતાર છે. એટલે કે દશ અવતાર છે. કયા પ્રકારના ભાઈ? તો કે સૌથી પહેલો અવતાર કયો છે? તો કે મત્સ્ય. શું કામે? તો કે સૌથી પહેલા હતું પાણી, પાણીની અંદર જો કંઈ થાય તો એ મત્સ્ય થાય. એના પછી કયું? તો કે કુર્મ. શું કામે કુર્મ? તો કે ભાઈ એના પછી ઈ મત્સ્ય બહાર આવી શકે તો કે ઈ ઉભયજીવી બને. ઉભયજીવી બને એટલે એમ્ફીબિયા બને. ઉભયજીવી એટલે શું? તો કે જે પાણીમાં પણ રહી શકે ને જે જમીન પણ રહી શકે, એટલે એ ભાઈનું કુર્મ. કુર્મ એટલે કાચબો, બરાબર. એના પછી ત્યાંથી બહાર આવીને શું ભાઈનું? ભાઈ કુર્મ, મત્સ્ય પછી કુર્મ. કુર્મ પછીનો અવતાર કયો હતો? કોણ કહેશે? એ ખ્યાલ કોઈને? વરાહ. એટલે પછી આપણે આપણી તમામ વસ્તુઓ સંતોષવા માટે જંગલી બન્યા. એટલે આ હતું જંગલી ભૂંડ. એમાંથી એમાં પછી એમણે બહાર કાઢી પૃથ્વીને વગેરે વગેરે આપણી પાસે છે. વરાહ પછી શું બને છે? વરાહ પછી શું બને છે? તો કે હવે થોડી થોડી આપણામાં સમજણ આવતી ગઈ. એટલે કે કદ નાનું છે, કદ નાનું છે, પણ વિચારો મોટા છે. એટલે શું છે? તો કે એક પગલામાં આખી પૃથ્વી માગી લે છે. આવું હતું ને, એક પગલામાં આખી પૃથ્વી કવર કરી શકે. તો આ બધું શું, આ બધું છે એ શું છે? તો કે એક પ્રકારે ઇવોલ્યુશનની જ વાત છે આપણી પાસે આ છે. હવે જ્યાં ફેમિનિઝમની આપણે વાત કરીએ છીએ, ફેમિનિઝમની વાત કરીએ છીએ, રાજા ગમે એવો ચક્રવર્તી હોય ને, એને આખા દેશના દેશોને ગમે કેમ નથી જીતી લીધું, પણ એના ક્યારેય સ્વયંવર ન ભરાતા. સ્વયંવર કોના ભરાતા? તો કે રાણીના જ સ્વયંવર ભરાતા. ને શી વોઝ ગિવન અ ચોઇસ ટુ ચૂઝ ધ પર્સન હુ ઓર ચૂઝ ધ પાર્ટનર વિચ સી લાઈક્સ ધ મોસ્ટ. એને વરમાળ આપી દે, તને ગમે, અને એની સામે લાઈન ઉભી હોય આમ આખી એકથી એક રાજાઓની. સોરી, અહીંયા નૃસિંહ એક વચ્ચે ખવાય છે, આ નૃસિંહ આવશે. એટલે નૃસિંહ જે છે, અથવા તો નરસિંહ જે છે, એ શું હતા? તો કે એ અડધા પેલા હતા, એ અડધા માનવ અને અડધા અડધા માનવ અને અડધા પ્રાણી, બરાબર. આટલી વસ્તુઓ છે. આજે ફેમિનિઝમની વાત કરો છો એની અંદર છે રાણીને સ્વયંવરમાં તમામ વસ્તુઓ આપવામાં આવતી. એટલે આપણે જે આ ટાઇટલથી દોરવાઈ જઈએ છીએ, આ તમે કોઈ દી નહીં જોયું હોય, ઓલો કોઈ દી નહીં જોયું હોય, આ નાના વિડીયો જોવાથી ટેવાયેલા છીએ, કોના વિડીયો વધારે જોવાય છે એટલે એના જ વિડીયો આપણે જોઈએ, આવું કંઈ હોતું નથી. અને સાચા અને સારા લોકો હોય ને મોટે ભાગે સાયલેન્ટ કામ કરતા હોય, કારણ કે એમ ખબર હોય કે એ એ જશ અને કીર્તિ પાછળ ન હોય. એ લોકોની જે કોમલજી તમને ખબર હોવી જોઈએ, મને તાણે યાદ નહીં આવે, પણ જે ડોક્ટર ફોસ્ટસ, આ કોનું છે? ડોક્ટર ફોસ્ટસ, આનું નામ મને ભૂલાઈ જાય બહુ કહેવાય, પણ એ તમે જોજો આખો ડોક્ટર ફોસ્ટસ જેને લખેલું છે એની અંદર એ આવશે. હવે આપણે પાછા આવીએ આપણી વાતની અંદર ને ગ્રામરની અંદર.
ઓન અબોવ ઓવર શું છે ભાઈ? તો કે આ અને આ ઓલમોસ્ટ સરખા છે, ઉપર હોય પણ ઓવરમાં શું હોય? તો કે કવરિંગનો ભાવાર્થ હોય, જ્યારે અબોવ જે છે માત્ર ઉપરનો ભાવાર્થ હોય. આ ક્લિયર થતું જાય છે બધાને? આ પ્રહલાદને બચાવવા માટે જી એ બધું છે બરાબર. આ મેં એક્ઝામ્પલ આપી દીધું. ત્યારબાદ ઓવર એટલે વધુ પડતું એવો પણ અર્થ થશે, અથવા તો જરૂર કરતા વધુ. જેમ કે ઓવર એસ્ટિમેટ કરવા, ઓવર એક્ટિંગ કરવી, એટલે જરૂર કરતા વધુ. ઓવર પેઇડ માણસ છે બરાબર. એ જ રીતના એનું અબોવનું વિરોધી કોણ છે? અબોવનું જે કામ છે એનું જ કામ કોણ કરે છે? તો કે બિલો, એનું વિરોધમાં. એ જ રીતના ઓવર જે કામ કરે છે એનું વિરોધ કોણ કામ કરે છે? તો કે અંડર. હવે યાદ રાખજો, અંડરનીથ શબ્દ છે, આ હું સમજાવીશું આખું પાછું ફરીથી ને. હા હા, ડોક્ટર માર્લો, માર્લોનું લખેલું છે. હવે અંડરનીથ શબ્દ છે, પણ એની સાથે આ કેમ બીનીથ શબ્દ છે અને અંડરનીથ શબ્દ છે? આમાં નીથ જે છે ને એ રૂટ છે નીથ, પછી અંડર ઉપરથી ક્યાંય એ એવો ફોર નીથ કે એવો શબ્દ નથી. શું કામ એ ન થઈ શકે, એ બની ન શકે. રાઈટ નીથ આવું ન બની શકે. હું શું કહેવા માગું છું એ પણ સમજાશે તમને. સપોઝ આની અંદરથી આને આધારે તમને એક બીજી બહુ સરસ વસ્તુ જાણવા મળશે, એ છે વાર્ડ. WARD, વાર્ડ એટલે ની તરફ. કઈ રીતના ની તરફ? તો આપણે કહીએ ફોરવર્ડ, બેકવર્ડ, ઈસ્ટવર્ડ, ટુ વર્ડ. આમાં ટુ જે છે એ અલગ, વાર્ડ જે છે એ અલગ. હવે ટુ એટલે ત્યાં, વાર્ડ એટલે તરફ, સમજો છો? તો ફોરવર્ડ છે, બેકવર્ડ છે, ઈસ્ટવર્ડ છે, નોર્થવર્ડ છે, ટાઉન ટુ વર્ડ છે, રાઈટ વર્ડ છે વગેરે. વાર્ડ એટલે ની તરફ. એ જ રીતના નીથ જે છે ને, નીથ એ એક રૂટ છે. એની ઉપરથી ક્યાં શબ્દ છે? તો કે બી નીથ, એટલે ની નીચે હોવું, અંડર નીથ એટલે માં હોવું. જેમ કે હું એમ કહું કે આ આ દરિયાની લાઈન છે, સપોઝ આ પાણીની લાઈન છે આવી રીતના, એમાં હું બીનીથ કહું ને તો એ નીચે ગમે ત્યાં છે એમ મારે કહેવું છે. જ્યારે હું અંડર કહું તો એ ઘેરાયેલું છે એમ મારે કંઈક કહેવું છે. તો એ અંડર થયું, કારણ કે અંડર એટલે આપણે શું યાદ રાખવું છે? તો કે ઇનસાઇડ. અને બી એટલે શું યાદ રાખવું છે? તો કે બિલો. આ યાદ રાખવાનું છે બરાબર. હવે એવી જ રીતના આ જે નીથ ઉપરથી શબ્દ છે, તો અંડર નીથ શબ્દ છે એમ એમ નીથ ઉપરથી બીજા શબ્દો ન બની શકે. જેમ કે ફોર નીથ એમ ન બની શકે. તો કે આગળ નીચે એવો શબ્દ કોઈ દિવસ બની શકે નહીં, એટલે નીથ શબ્દ ન બને બરાબર. ચાલો આના એક્ઝામ્પલ મેં અહીંયા આપ્યા છે વાંચી લઈએ. કોઈ રીતે સ્પર્શનો ભાવાર્થ નહીં હોય અહીંયા. જો સ્પર્શનો ભાવાર્થ છે તો શું હશે? કવર કરવાના અર્થમાં. જ્યારે સ્પર્શનો, જેમ કે વી પુટ અ બ્લેન્કેટ ઓવર અ બેગર, ત્યારબાદ વધુ પડતું એવું દર્શાવવા માટે. એમાં અમુક અમુક એક્ઝામ્પલ છે, ધ લાયન જમ્પડ ઓવર ધ ફેન્સ, એટલે એ ફેન્સ હતી જે કંઈ પણ અહીંયા એને આખી જમ્પ કરી ગયા આઈડા વગર. ત્યારબાદ ક્લાઉડ્સ આર ઓવર માય સિટી, ટચ કરીને નથી. શી ઓવર એક્ટેડ, એટલે જરૂર કરતા વધુના અર્થમાં. અને યુ ઓવર એસ્ટિમેટેડ, ઓવર એસ્ટિમેટેડ ઇઝ કેપેસિટી. ઓવર એન્ડ અંડર આર ઓપોઝિટ ટુ ઈચ અધર, આ યાદ રાખવાના છે આપણે બરાબર છે. નેક્સ્ટમાં જઈએ. અપ, અપમાં શું છે? તો કે ઇન મોશન, ગતિ કરવાના અર્થમાં હશે. જેમ કે ઉપરની તરફ ગતિ કરવી, ધ મંકી ઇઝ ક્લાઇમ્બિંગ અપ અ ટ્રી. હવે યાદ રાખજો અહીંયા ખાસ, અપ અને ટુ એવું સાથે આવે. અપ ટુ એટલે ઉપરની તરફ, એટલે તમે આ એકલું પણ બોલી શકો આની સાથે પણ બોલી શકો. પણ જ્યારે તમે આમ કહો છો ત્યારે થઈ ગયું સ્થળ સુધીમાં, એટલે કે વી વોકડ અપ ટુ ધ ગાર્ડન, એટલે અમે ગાર્ડન સુધી ચાલ્યા, ગાર્ડન થી પાછા વળી ગયા બરાબર. હવે આનો ડિફરન્સ, આટલા શબ્દો પણ મેં આની સાથે કેટલા કેટલા બીજા શબ્દો આપ્યા છે. અપોને આપ્યું છે અને ઓન ટુ એ આપ્યું છે, એટલે મેં ટોટલ ઓન, અબો, ઓવર, અપ, અપોન અને ઓન ટુ આટલા શબ્દો સમજાવ્યા છે. મનોમનાને યાદ કરો, જોઈએ કે આમાં શું તફાવત છે. તો કે ઓન જે છે સ્પર્શનો ભાવાર્થ છે, આ જે છે તો કે એક વર્ટિકલ લાઇનની અંદર, એક વર્ટિકલ લાઇનની અંદર જ ઉપર અને નીચેના સંદર્ભમાં છે, અને
ટચ નો સેન્સ એટલે કે સ્પર્શ નથી અહીંયા. ઓવર જે છે તો કે એ પણ સ્પર્શ તો નહીં જ હોય, સ્પર્શ તો નહીં જ હોય, પણ અહીંયા મોટે ભાગે કવર કરવાના અર્થમાં હોય, એટલે કે એ આખું ઢાંકતું હોય એ અર્થમાં. અપ જે છે એ ઉપરની તરફ ગતિ કરવાના છે, અપોન જે છે ભાવવાહી છે, એબસ્ટ્રેક્ટ એબસ્ટ્રેક્ટ છે, અને ઉપરથી નીચેની તરફ છે, જ્યારે ઓન ટુ જે છે એ ઉપર નીચેથી ઉપરની તરફ છે. આટલી વસ્તુને આજે આપણે સમજ્યા છીએ. આની સાથો સાથે આપણે બીજું ઘણું શીખાવો, આ વાર્ડ ને અંત ને એવું ઘણું શીખાશે, બેનેત ને આપને બિલો ને. ચાલો કઈ પ્રશ્ન હોય તો કયો છોકરાઓ. બીજું આપણે ઓન ને સેમા સમય યાદ રાખવું છે, તો કે ઓન દિવસ અને તારીખ, પગપાળા, પછી પ્રાણી વડે ચાલતા વાહન અથવા તો એકલા પ્રાણી ઉપર બેસીને, ત્યારબાદ કમ્પાર્ટમેન્ટ વાળા વાહન. આટલા અર્થમાં આપણે સમજ્યા. એની સાથે ઇનમાં શું તફાવત હતો, તો કે ઇન જે છે એમાં મૂવમેન્ટ ન હોય, બરાબર. આ આપણે સમજ્યા છે. એ જ રીતના એ મોટો સમયગાળો હોય અને સ્થળમાં પણ આવે અને સમયમાં પણ આવે, ટૂંક સમયમાં ના અર્થમાં આવશે. પણ ઇન હજુ બાકી છે આપણે સમજવાનું, એટલે એ ત્યારે શીખશું ને આપણે સમજશું. ચાલો કઈ પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લ્યો. અને હવેથી છોકરા હું ગુજરાત 360માં લેક્ચર લઈશ. હવેથી હું લેટ્સ ક્રેકમાં નહીં લઉં, કારણ કે લેટ્સ ક્રેકની અંદર સબસ્ક્રાઈબર જે છે એ ઘણા બધા છે. ગુજરાત 360 ચેનલને જે છે થોડી ઇમ્પ્રૂવ કરવાની છે, એટલે આને ઇમ્પ્રૂવ કરવા માટે થઈને, આમાં સબસ્ક્રાઈબર વધારવા માટે થઈને હવે મોટાભાગના શિક્ષકો કે જે સારું કામ કરે છે એમને ગુજરાત 360માં ટ્રાન્સફર કર્યા છે. ટ્રાન્સફોર નથી કર્યા, ટ્રાન્સલેટ નથી કર્યા. ચાલો પુષ્પાજી, પૂજાજી, જશવંતભાઈ, નરેશભાઈ, સુમિતાજી, અશ્રયભાઈ, કોઈને કંઈ પ્રશ્ન હોય તો જણાવો, અધરવાઇઝ વિલ કોલ ધીસ સેશન એન એન્ડ. એનીથિંગ જી આશ્રયભાઈ, કાલથી આપણે ગુજરાત 360માં જ સવારે 10 વાગે લેક્ચર હશે, બરોબર. છોકરા પ્રિપોઝિશનમાં કમ્પ્લીટ હું કરાવી દઈશ તમને, પ્રિપોઝિશનની કંઈ ટેન્શન ન લેતા. અને સૌથી અઘરો ટોપિક જે છે ને યાદ છે હો, પ્રિપોઝિશન અને આર્ટિકલ, આ બે ટોપિક સૌથી અઘરા છે, હું વારે વારે કહેતો રહું છું અને આપણે યાદ પણ રાખવાનો છે. થેન્ક્સ ટુ યુ ઓલ ફોર કમિંગ, તમારા બધાનો આભાર છે. ઇનફેક્ટ સવારે 10 વાગે ગુજરાત 360માં મળશું. અને પ્રિપોઝિશન ના ઓછામાં ઓછા હું છે ને 5 થી 7 લેક્ચર લઈશ, પણ આ બધા વર્થ હશે. આપણે ખેંચવાનું નથી, પણ આ વર્થ લેક્ચર લઈશ અને જબરજસ્ત પ્રિપોઝિશન કરાવી દઈશ. સીઓસીમાં મેં રિક્વેસ્ટ મોકલી છે, આશ્રયભાઈ આવી જજો. છોકરાઓ જો તમને લેક્ચર ગમે છે અને તમે સબસ્ક્રિપ્શન લ્યો છો, તો તમારે કયો કોડ નથી ભૂલવાનો. કેટલાને કોડ યાદ છે મારો, કયો જોઈએ કોડ, કેટલાને યાદ છે, કયો જોઈએ. સર મને બ્રાઉન કેપ મળી 1000 મિનિટ, એ મેં તમને ડેડિકેટ કરી છે. પૂજાજી ખૂબ ખૂબ આભાર, અને મેં એ નોટિસ પણ કરી છે, મેં નોટિસ કરી છે, બરાબર. તમે જે ડેડિકેશન મને આપ્યું છે એ ડેડિકેશન તમે કદાચ કેપ ન આપી હોત ને, આપી છે એ તો પ્લસ છે, વધારામાં છે, એ ન આપી હોત ને તોય તમારું ડેડિકેશન છે એ મને ખ્યાલ છે, એટલે એ બદલ તો હું હંમેશા આભારી છું અને આભારી રહીશ. KJD10, વેરી ગુડ. ચાલો KJD10 આપણે બધું કેપિટલમાં લખશું, અને જે કોઈ પણ આજે કાલે ભવિષ્યમાં તમે પોતે, તમારા મિત્રો, કોઈ પણ રિલેટિવ્સ, એક જ કોડ આપણને મગજમાં યાદ હોવો જોઈએ, KJD10, કિશન જોશી D10, બરાબર છે. આ કોડને આપણે પ્રમોટ કરતા રહેશું અને એનાથી જ આપણે સબસ્ક્રિપ્શન ખરીદશું એવી આશા. સર
આપનો શુભ દિવસ જે છે એ ખૂબ ખૂબ શુભ રહે. ઘણું ઘણું આખો દિવસ શીખતા રહો, સમજતા રહો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ મેચ્યોરિટી વગેરેની અંદર હંમેશા પ્રોગ્રેસ કરતા રહો, ને બહાર જાઓ તો માસ્ક પહેરો વગેરે. શુભેચ્છા સર, અસ્તુ, આવજો, મળીએ કાલે.